તમે તિલક ચાંદલો કરો પૂજા કરો પણ વ્યક્તિગત આપણું જીવન જો ન હોય તો એનો કોઈ અર્થ નથી આપણે વાત કરીએ ને પૂજાની પેટીમાં ભગવાને બાંધી દઈએ અને પછી ભગવાન કંઈક આવતીકાલ સુધી ટકટક નહીં કરવાનું હમ અને હું દુકાનમાં ગમે ત્યાં વર્તું હું ધંધામાં ગમે ત્યાં વર્તું એ ન ચાલે એક સ્વામનાના સત્સંગ તરીકે બે પૈસા ઓછા મળે એમાં ક્યાં વાંધો છે હં બે પૈસા ઓછા મળે કરોડ રૂપિયા કમાવશો તો મૂકીને જવાનું છે અબુજો રૂપિયા કમાવશો તો મૂકીને જવાશું ઘણી વખત આપણા એટલા આપણને ઘણી વખત તો એકાબીજાને કંઈક મદદ સંતો કંઈક વચ્ચે પડીને મદદ કરાવડાવી હોય અને પેલો હાવ આગો પાછો થઈ જાય પછી એટલા માટે મહારાજ અમને ના પાડી છે પણ તોય ઘણી વખત બહારમાં તો જગતમાં ચાલે છે સ્વામિનારાયણ સત્સંગી અને એમાં સ્વામનારાયણના કાર્યકર તરીકે તો આપણા વ્યવહારમાં ધંધામાં કુટુંબમાં ખૂબ વ્યવસ્થિત રહેવાનું તો એ માટે કેમ વ્યવસ્થિત નથી રહેવાતું કારણ કે આપણા સ્વભાવ આપણા સ્વભાવ એ આપણને દૂર લઈ જાય છે દુઃખી કરે છે બહાર તો બધું ચાલે છે બહાર બધું ચાલતું હોય એ માણસો જુદા છે આપણે જુદા છીએ આપણે જુદા ગુનાચિત ભાગના છીએ આપણું મિશન જુદું છે આજે દાખલા તરીકે તમે રોડ ઉપર હાઈવે ઉપર જાઓ અને તમારે જવું હોય ત્યાં નવસારી અને તમારી આગળ પાંચસો કાર છે પાંચસો ગાડી મુંબઈ તરફ જાય છે તો તમારી ગાડી તમે કઈ તરફ જવા દેવાના કેમ પણ તમારી પહેલાં પાંચસો ગાડી મુંબઈ તરફ જાય છે ને હં કારણ કે તમારું મિશન તમારું ધ્યેય નક્કી છે કે મારે નવસારી જવું છે બીજા પાંચસો શું પાંચ હજાર ગાડી તમારે મુંબઈ તરફ જાય તો તમે નવસારી તરફ જવાના એમ લોકોને જે કરવું કરે લોકો ભલે ખોટું કરે લોકો ખોટું ભલે ભેળસેળ કરે લોકો ખોટું ખોટું લે ખોટું દે અપ્રામાણિક લાંચ બધું એ લોકોને જે કરવું કરે આપણે અક્ષરધામમાં જવા નીકળ્યા છીએ અને અક્ષરધામમાં જેવા નીકળ્યા હોય તો આપણું વ્યવહારિક જીવન એક નૈતિક જીવન થોડીક તો પ્રામાણિકતા આપણામાં હોવી જોઈએ ને લોકો આપણને કે કેતીલા ટપકાવાળા વાક્ય આમ તો બધા એવા હોય છે પણ આપણે સામે કોઈ આંગળી ન ચીંધે એવું આપણું વર્તન તો જ મહારાજ આપણા પર રાજી થાય હે આપણે કીધું તો જ મહારાજ રાજી થાય શ્રીજી મહારાજને આપણા પાસેથી બધા જ અમે તમે બધા જ હા અમે તમે બધા અમે આપણે એક જ બધા માણસો છીએ એક જ મુસાફરો છીએ આપણે ખાલી આશ્રમો જુદા છે પણ અમારે તમારે બધાને એવું વ્યવસ્થિત જીવન રાખીએ તો આપણને સુખ થાય સન સામે કહેતા સારંગપુરમાં ઘણીવાર કહેતા કે આપણે ગુણાતીતની વાતો કરીએ છીએ પણ ગુણાતીત આપણે કેટલા થયા જો આપણે નહીં થઈએ ને તો વર્ષો સુધી આપણે સત્સંગ કરીએ સેવા કરીએ દાન ધર્માદો આપીએ પણ આપણનો છે ને અંતરમાં બળ્યા કરે અંતરનો ડંખ આપણે ડીંખા કરે આપણે લોકોને છેતરીએ પણ આપણી જાતને નહીં છેતરી શકીએ આપણને તો ખબર છે ને કે મેં દૂધમાં પાણી નાખ્યું આપણને નથી ખબર લોકોને ન ખબર ચાલો આપણે ઘીમાં ભેળસેળ કરીશ આપણને ન ખબર પડે અમે બેંગ્લોરમાં એક ભાઈને ત્યાં પધરામણી ગયેલો એટલે પેલા આપણે સત્સંગ ઘેર ઘેર પછી બીજા એક મારવાડી હતા જ ત્યાં ગયા તો એક ભાઈ હાડી લેવા આવ્યા ત્યાં રેશમી હાડીનો ધંધો તો એને લગ્ન હતા કે ભાઈ મારી દીકરીને લગ્ન છે અને અમે આપણા કાયમી ગ્રાહક છીએ તો કાંઈક સસ્તું કરી આપો એટલે બારસો રૂપિયાની સાડી હતી નહીં એને સીધા નવસો રૂપિયા કરી આપ્યા કેટલા નવસો ત્રણસો રૂપિયા સીધા એક ઝાટકે ઘટાડ્યા એટલે અમને તો બહુ લાગ્યું મારો પછી પેલા કે તું મારા કાયમી ગ્રાહક તારી દીકરી ના લાગે તારી દીકરી એટલે મારી દીકરી એમ એટલે નવસો રૂપિયા હાડી લઈને પેલા તો ખુશ થઈ ગયો કે ત્રણસો રૂપિયા ઘટાડ્યા પછી પહેલાં ભાઈ જતા રહ્યા એટલે પછી અમે પેલા દુકાન માલિકને પૂછ્યું કે તમે એક ઝાટકે કહો તો પાંચ પચીસ રૂપિયા ઘટાડે સીધા ત્રણસો રૂપિયા ઘટાડ્યા એટલે મને પ્રશ્ન થાય કે તમારે હાડીની મૂળ કિંમત કેટલી તો કે અઢીસો રૂપિયા હવે છાપેલો ભાવ બારસો રૂપિયા છાપેલો ભાવ બારસો રૂપિયા અને અઢીસો રૂપિયા મૂળ કિંમત હવે કંઈ નફો લેવાનું કંઈક હદ હોય એમ કંઈક અઢીસો રૂપિયા મૂળ કિંમત અને છાપેલો ભાવ બારસો રૂપિયા અને પહેલાં નવસો રૂપિયા પહેલાંને શું લાગે મને ત્રણસો રૂપિયા ઘટાડ્યા હું બાપુ કપાળે ત્રણસો રૂપિયા ઘટાડ્યા એટલે કંઈક નફો લેવાની કંઈક હદ હોય એમ કંઈક ગળા કાપવાની કંઈક હદ હોય આમ ભગવાન રાજ્ય ન થયો બંગલા થાય પૈસા થાય સારી ગાડીઓ આવે પ્રમુખ સાહેબ મહારાજ કહેશે કે નીતિથી કમાયેલો એક રૂપિયો તમને લાખ રૂપિયાનો સંતોષ આપશે અને અનીતિથી કમાયેલા લાખ રૂપિયા તમે એક રૂપિયાનો સંતોષ નહીં આપો અને આ તો નહીં પ્રમુખ સ્વામી અબ્રાહિમ લિંકન એનો દીકરો જ્યારે ભણતો હતો સ્કૂલમાં અબ્રાહિમ લિંકનનો દીકરો જ્યારે સ્કૂલમાં ભણતો હતો એ વખતે અબ્રાહિમ લિંકને સ્કૂલના હેડમાસ્તરને પત્ર લખ્યો છે હેડમાસ્તરને પત્ર લખ્યો એમાં લેખવું છે કે સાહેબ તમે ગણિત ભૂગોળ ઇતિહાસ તો ભણાવશો પણ જો તમે ભણાવી શકો ઇફ યુ કેન આખું ઇંગ્લિશમાં પત્ર છે કે જો તમે ભણાવી શકો તો મારા દીકરાને એવું ભણાવજો કે ચોરી કરીને પાસ થવા કરતાં મહેનતથી નાપાસ થવું વધારે બહેતર છે આ એણે લેખું છે અને લેખ્યું છે સાહેબ તમે જો ભણાવી શકતા તો એવું ભણાવજો અનીતિથી મેળવેલા અનિતિથી મેળવેલા પાંચ ડોલર કરતાં નીતિથી મેળવેલો એક ડોલર વધારે એ વધારે સાર્થક છે અબ્રાહિમ લિંકન લખું લો હવે આપણે મને હમણાં અમદાવાદમાં વાત કરી આપણા હેતલભાઈ દેસાઈ છે હું ને આપણે પેલું શિક્ષણનું બધું સંભાળે સત્સંગ શિક્ષણ પરીક્ષા હા હેતલભાઈ આપણે પેલા સત્સંગ શિક્ષણ સંભાળે એ કે આપણા સત્સંગ પરીક્ષામાં એટલી બધી ચોરીઓ થાય છે સ્વામી એક વાત કે સ્વામી તમે બંધ કરી દો પરીક્ષાઓ શું કરીએ છીએ આપણે કાર્યકર્તાઓ ચોરી કરાવે કાર્યકર્તા પોતાના સેન્ટરનું રિઝલ્ટ સારું લાવવા માટે કાર્યકર્તાઓ ચોરી કરાવે હવે ક્યાં જઈએ છીએ આપણે આપણે પ્રમાણિકતાના બણગાવ ફૂંકીએ પ્રગટના બણગાવ ફૂંકી આટલી નૈતિકતા આપણી ન હોય આટલી પ્રમાણ કોણ તમને નોબેલ પ્રાઇઝ આપી દેવાનું છે હવે નાપાસ થાવ તો નાપાસ થાવ હવે આપણે સત્સંગી મા બાપ અને હું કહું સત્સંગ શિક્ષણ પરીક્ષામાં એ સ્કૂલ કોલેજની પરીક્ષા જ બરાબર હવે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં તમે ચોરી કરાવો અને કાર્યકર્તા તરીકે ઊભા રહીને ચોરી કરાવે અથવા કાર્યકર પોતે ચોરી કરે તો બધે હું ભગવાનને આપણે સમજીએ છીએ શ્રીજી મહાદમ હું આપણે અંતર્યામી હમજા પ્રમુખ સમાજ અહેમજા એટલે થોડુંક તો આપણામાં નીતિમત્તા હોવી જોઈએ આ અબ્રાહીમ લિંકન એના દીકરાને એવું કહે કે સાહેબને કે સાહેબ મારા દીકરાને ભણાવજો કે મહેનત કરીને નાપાસ થવું એ વધારે સારું છે ચોરી કરીને પાસ થવા કરતાં અત્યાર તો તમે જોજો મા બાપ ચોરી કરાવો હો પરીક્ષામાં દસમામાં બારમામાં એવું તંત્ર હળેલું છે બધું પણ એ વાત જુદી છે આપણે એક જુદા ગુરુના છે આપણે જુદા ઈષ્ટદેવના છે આપણી જુદી સંસ્થાના અને એમાં તમે કાર્યકર્તાઓ છો તો કાર્યકર્તામાં થોડીક નીતિ પ્રમાણિકતા થોડીક વફાદારી સંસ્થાને કાર્ય આપણા કાર્યને ઘણી બધી ફોર્મે તમે જે જ બોલો રિપોર્ટ લખવાયો ને મહિના ભેગો લખી નાખે અત્યારે ભાઈ એવું આપણને નવું કે એક મહિના લખી નાખવા જે અઠવાડિયે સભા તો મહિના પછી થવાનું અત્યારથી લખી નાખે કે ફલાણભાઈ ધૂન ફલાણભાઈ કીર્તન ફલાણભાઈ પ્રવચન એક સાથે લખી આપે કે ચાર પાંચ મહિના ભેગો લખે આ આ આટલી પ્રમાણિકતા જો આપણે ન હોય તો ખાલી તત્વજ્ઞાનના ખાલી સર્વોપરી ઉપાસનાના ખાલી પ્રગટના ઉપાસના બનગાસ ભૂકીએ છીએ તો હકીકતમાં આવું બધું કેમ થાય છે સ્વભાવ બસ આગળ આવવાની વૃત્તિ મહત્વકાંક્ષા વધુ માર્ક લેવાની વૃત્તિ વધુ સારો બંગલો વધુ સારી ગાડી વધુ સારું ફ્રીજ વધુ સારું ફર્નિચર લાવવાનો લોભ પણ યાદ રાખજો કરોડો રૂપિયાનો બંગલો થશે પણ શાંતિ નહીં હોય તમને તો દેખાશે ને કે મેં ખોટા ખોટી રીતે પૈસા કમાયા દુનિયાની છતી શકશો અરે નાસ્તિકો તો ભગવાનમાં ન માનતા હો પણ મને તો ખબર છે ને કે મેં બિન જરૂર ઓપરેશન કર્યું છે મને તો ખબર છે ને કે મેં દૂધમાં પાણી નાખ્યું છે મને તો ખબર છે ને કે હો રૂપિયાની વસ્તુને કદાચ તમે હવા હો લો અરે કદાચ દોઢસો લો પણ હો રૂપિયાની વસ્તુને તમે પાંચસો રૂપિયા લો એ કેમનું પહોંચ્યા એ કેવી કહો હમણાં કહ્યું એમ પેલું દવાનું આવ્યું હતું મૂળ દવાની કિંમત એક રૂપિયાની તમે એટલે ચોવીસ રૂપિયા દવા એક રૂપિયાની મૂળ કિંમત અને ચોવીસ રૂપિયા દવા આપે કેટલા ટકા નફો થયો વિચાર તો કરો કેટલા ટકા નફો આને કંઈ હદ હોય છે માણસો ગરીબો તો આપણને લાગે ભાઈ પાંચ રૂપિયા પણ પાંચ રૂપિયાની દવાની મૂળ કિંમત તો પચાસ પૈસા નથી હોતી એટલે આ કેવળ પૈસો મુખ્ય સેન્ટરમાં પૈસો થઈ ગયો આપણા શાસ્ત્રોએ પૈસા કમાવાની વાત ના નથી પાડી ધર્મ અર્થ કામ અને મોક્ષ પૈસો કમાવો પુરુષાર્થ છે લગ્ન જીવન એક પુરુષાર્થ છે પણ નિયમની બહાર મૂકીએ એનો કોઈ અર્થ નથી તો એક સામનાના સત્સંગી તરીકે એક કાર્યકર્તા તરીકે આપણું જીવન વ્યવસ્થિત જોઈએ વ્યવસ્થિત નથી થતું એનું કારણ લોભ છે લોભ છે સ્વાદ છે આસક્તિ છે કામનાઓ છે એટલે એમાં આઘા પાછા થઈએ એટલા માટે ભ્રમૃત્વની એટલા માટે જરૂર છે જો આપણે ગુણાતીનારાયણ સ્વામી કહ્યું કે જેમ ગુજરાતની ભૂમિમાં પથ્થર મળે જ નહીં કાઠિયાવાડની ભૂમિમાં પહેલે ખાએ પહણો એમ જો આત્મારૂપ માનીએ બ્રહ્મરૂપ માનીએ તો બે પૈસા ઓછા કમાયા તો શું તે સાંખે વિચાર આવશે કે કરોડોપતિ કરોડ રૂપિયા મૂકીને ગયા છે લાખ રૂપિયા લાખ રૂપિયા મૂકીને ગયા હો રૂપિયા હો રૂપિયા મૂકીને ગયા બંગલાવાળા બંગલો મૂકીને ગયા ઝુંપડુંવાળા ઝુંપડું મૂકીને ગયા મરચિઝ ગાડી એ મૂકીને ગયા સાયકલવાળા સાયકલ મૂકીને ગયા બધું મૂકીને જવાનું છે તો શાના માટે પાપના પોટલા ઊભા કરીએ એ પાપ ઢાંકું નહીં રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઓઢશે આ લોક કે પરલોકમાં તો આપણા આપણે સંપ્રદાયના એક કાર્યકર એવું આપણું પવિત્ર વ્યવસ્થિત જીવન હોય ને તો સત્સંગ વગર ક્યારે સત્સંગ થશે લોકો તમારું જીવન જોશે તમારા કુટુંબની જીવન જોશે બાકી ઘરમાં દાડો ઝઘડા હોય અને બાજુ કહ્યું કે હાલો અમારી સત્સંગ સભામાં શું આવે તમે હાર તમે સુધરતા નથી તમારા ઘરમાં બાપ દીકરા હાવ અને પતિ પત્નીના ઝઘડા થાય છે અમે બધા સાંભળીએ છીએ તો સત્સંગ તમને શું લાભ થયો સત્સંગ કરવાથી તમને હું લાભ થયો થોડોક ક્રોધ ઓછો ન થાય થોડોક લોભ ઓછો ન થાય થોડીક કામનાઓ ઓછી ન થાય થોડોક રાગદ્વેષ ઓછો ન થાય ભલે નિર્મૂળ તો ન થાય પણ થોડુંક ઓછું તો થવું જોઈએ ને તો લોકોને દેખાય કે આ જો સત્સંગમાં ગયો ને તો આને આટલો લાભ થયો જો હું સત્સંગમાં જઈશ ને તો મારા કુટુંબના ઝઘડા બંધ થઈ જશે મારા કુટુંબમાં શાંતિ થઈ જશે કોઈક લોકોને લાભ તો દેખાવો જોઈએ ને એ લાભ ક્યારે દેખાશે આપણું જીવન જોશે તો એટલા માટે ભ્રમરૂપ થવાની એટલા માટે જરૂર છે અને એ વાત અક્ષર બ્રહ્મની મુગ અક્ષર તમની વાત જવા દો લૌકિક જીવનમાં પણ તમારી સ્થિરતા તમારી ક્ષમતા ડિપ્રેશન ફ્રી ફ્રસ્ટ્રેશન ફ્રી ટેન્શન ફ્રી હા સ્ટ્રેસ ફ્રી જીવન જીવવું હોય ને તો રવ થવું પડે પ્રમુખ આટલી બધી પ્રવૃત્તિ ચલાવે છે આજે કરોડો અબ્ઝો રૂપિયાના કામ ચાલે છે આટલા સંતો આટલા હરિભક્તો પણ પ્રમુખ કોઈ ડિપ્રેશન નથી કોઈ ફ્રસ્ટ્રેશન નથી કોઈ સ્ટ્રેસ નથી કોઈ ટેન્શન નથી કેમ એવું એ બધું બ્રહ્મ ભ્રમરૂપે વર્તે છે સાક્ષર બ્રહ્મ છે જો આપણે પણ કોઈક સ્કૂટર જોઈને વિચાર આવે કે મારે આવું સ્કૂટર લેવું છે કોઈકની ગાડી જોઈને વિચાર આવે કે મારે આડી ગાડી લેવી છે કોઈકનો બંગલો જોઈને વિચાર આવે કે મારે આવો બંગલો બનાવવો છે તો પ્રમુખ સામેનું જીવન જોઈને વિચાર નથી આવતો કે મારે પણ આવું ટેન્શન ફ્રી ડિપ્રેશન ફ્રી સ્ટ્રેસ ફ્રી જીવન જીવવું છે હજારો લોકોનો પ્રેમ સંબંધ કરવો છે પ્રમુખ સામે લાખો લોકોનું પ્રેમ સંપાદન કર્યો તમે તમારા બે સંતાનનો પ્રેમ સંપાદન કરી શકો અરે તમારા સત્સંગ મંડળમાં તમે તમે મંડળ મંડળ સંચાલક છો તમે નિર્દેશક છો તો તમારા સત્સંગના બધા જ હરિભક્તો તમને પ્રેમથી બોલાવી શકે એક હેતથી કહી શકે કે ના આપણા કાર્યકર બહુ સારા છે એ ક્યારે કહી શકે તમે સારી રીતે વર્તો હતો તો એટલા માટે એક જીવન બનાવવાનું છે બસ કેવળ જીવન ખાલી પેલું ભૂસુકાર નાખવાનું કહ્યું કહ્યું તમ હમણાં એ બરાબર છે વાત સાચી છે પણ એટલું બોલીને બેહી રહેવાનું નથી જીવન બદલવાનું છે બસ જીવન બદલા વગર આપણને સુખ નહીં આવે આપણને સુખ સાચાને કશું વાંધો નથી બા મહારાજને ઉતાવળ નથી આપણા વગર આપણા વગર અક્ષરધામ ખાલી નથી હો પણ આપણે જો આ લોકમાં સુખી થવું હોય પરલોકમાં સુખી થવું હોય તો બ્રહ્મરૂપ થવું જરૂરી છે એના માટે અક્ષરબ્રહ્મ જરૂરી છે અક્ષરબ્રહ્મ ગુણાતીદાન ગુણાધિદાન સ્વામીને મહારાજ એટલા માટે જ પૃથ્વી પર લાવ્યા અને જેને જેને સાચા અર્થમાં એ ગુણાતીદાન સ્વામીને કરો મન કર્મો વચને રહ્યા તો જો કે શિવલાલ શેઠ બધા જીવનમાં હતા એના જીવનમાં પ્રશ્નો આવ્યા છે પણ શિર રહ્યા સમત્વ ભાવ કેળવ્યો કારણ કે એવી સ્થિતિ પ્રાપ્ત કરી તો આપણા જીવનમાં પણ એવી સ્થિતિ થોડીક પ્રાપ્ત થાય બે શબ્દ સહન થાય કદાચ તમે પિતાશ્રી બોલી જાય એને સત્સંગ ના હોય માતૃશ્રી બોલી જાય મોટાભાઈ બોલી જાય કારણ કે સત્સંગમાં કંઈ સંતો બોલી જાય કોઈ કાર્યકર્તા બોલી જાય આપણું મગજ તૈપાસ કરે એનો અર્થ શું છે થોડીક સમત્વનો ભાવ ભગવાન કરતા હતા છે ભગવાન એમાં રહીને મારું ઘડતર કરે છે ભગીજી મારી સાધના આ જાતે ને કે ભગીજી મારા જે એમાં રે ગુણાધિદાન સ્વામી એમાં રહીને મારી કસોટી કરે છે જો આવું થોડુંક પ્રેમ પ્રેક્ટિકલી આપણા લાઈફની અંદર કંઈક એવો પ્રસંગ બને હું આત્મા છું હું અક્ષર છું ભ્રમ છું મને કશું અડે નહીં આવો વિચારને વિચાર કરતાં કરતાં છે ને આ પ્રેક્ટિસ કરતાં કરતાં આપણા જીવનમાં એ વિચારની દૃઢતા એ થાય છે તો આ વાત એટલી આપણે કરી તો અક્ષર અને પુરુષોત્તમની વાત ગુણાધિતાર સામે અક્ષર બ્રહ્મ છે એ વાત આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઈ પણ પછી હવે અક્ષર અને પુરુષોત્તમની આ ઉપાસનાનું પ્રવર્તન સમ્રદાયમાં કેવી રીતે થયું એની વાત અત્યારે આપણે આ છેલ્લા પ્રવચનમાં કરીશું એની પહેલાં એક વાત આપણે સમજી લઈએ કે અક્ષર અને પુરુષોત્તમની વાત ભક્ત અને ભગવાનની વાત જ્યારે થઈ ત્યારે કેટલાક લોકો આપણને પૂછે છે કે તમે સાધુને વાઘા હું કામ પહેરાવો છો ઘરના હું કામ પહેરો તું આવી જા તને પહેરાવી દઈએ હવે બધા એવા ભોગસ્ટ લોકો હોય છે એક જ પ્રશ્ન પૂછે છે બસ તમે સાધુને વાઘા કેમ પહેરાવો છો અરે ભક્ત અને ભગવાન છે તો ભક્ત અને ભગવાનની આ યુગલ ઉપાસના છે કારણ કે રાધિકા ક્યાં ભગવાન છે ભક્ત છે રાસીતા ક્યાં ભક્ત છે ભગવા એ ક્યાં ભગવાન છે ભક્ત છે નર નારાયણ લક્ષ્મી નારાયણ શંકર પાર્વત એમાં ભક્તો અને મૂર્તિ ભગવાન સાથે હોય છે એમ સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ એ ભક્ત અને ભગવાનની એક યુગલ ઉપાસના એ છે અને એટલા માટે ભક્તની મૂર્તિ પરધ્રમ કંઈ વાંધો નથી અરે દુનિયામાં રામના મંદિરો નથી એટલા હનુમાનના મંદિરો છે અને હનુમાનના નામ કેવા ગોળીબાર હનુમાન ઓલડીયા હનુમાન અને પછી લંબે અનુમાન હુ હનુમાન અનુમાન હનુમાન અનુમાન ભાત ભાતના અનુમાન છે દુનિયામાં ને તો એકલા પધાવીએ છીએ આપણે એકલા ગુણાતીતા સૌને ક્યાં બધરાવીએ મહારાજના ભેગા જ વધરાવીએ છીએ અને મહારાજે પણ લખ્યું છે સરખી સેવાની વાત કરી છે કે ભગવાન અને ભક્તની સરખી સેવા કરો હવે સરખી સેવાનો અર્થ શું થાય અમથાભાઈને મફતભાઈની સરખી સેવા કરો એનો શું થાય અમથાબાઈને સોફા પર બહેારો તો મફતભાઈને સોફા પર બહેારો અમથાબાઈને દૂધ પાવ તો મફતભાઈને દૂધ પાવ અમથાબાઈને આરતી ઉતારો તો મફતભાઈની આરતી ઉતારો સરખી સેવાનો અર્થ આ થાય મહારાજે લખ્યું પાછું કે જેમ ભગવાનની માનસિક પૂજા કરો એમ સંતની માનસી પૂજા કરો ભગવાને જેમ થાળ ધરાવો એમ સંતને પણ થાળ ધરાવો એમ ભગવાનને માટે પાંચ રૂપિયા ખર્ચો એમ સંતને માટે પણ પાંચ રૂપિયા ખર્ચો અને પછી માણે કહ્યું કે આમ જો હમરશો તો શો જન્મ ઉત્તમ થનારો હશે તો આને આ જન્મ થશે લોકોને ભલેને હો જન્મ લેવા હોય તો ન કરે હો જન્મ કર્યા પછી પણ કરવાનો તો આ જ છે તો એટલા માટે ભક્તને ભગવાનની સરખી સેવામાં જેમ ભગવાનને વાઘા પહેરાવીએ એમ સંતને પણ વાઘા પહેરાવી શકાય તો ઘણા લોકો શું કહે છે કે રાધિકા લક્ષ્મીજી એ તો ગ્રહસ્થ હતા ગુણાથી તેને સમય તો સાધુ હતા સાધુને વાઘા ઘરે ન આવે આ એવું જ હોય ને તો રાધિકા લક્ષ્મીજી ભક્તિ માતા તો સ્ત્રી કહેવાય તો અમારા સંતોના નિયમ પ્રમાણે સ્ત્રીનું કોઈ પુતળું હોય એને અમે વાઘા પહેરાવી શકીએ નહીં તો આખા જૂના સંપ્રદાયમાં આપણા બધા જ મંદિરમાં રાધિકા હોય લક્ષ્મીજી હોય માતાને વાઘા તો સંતો જ પહેરાવે છે એનો અર્થ શું થયો કે આ લોકમાં ભલે સ્ત્રી હતા પણ ભગવાનના મુક્ત હતા ધામના મુક્તનો ભાવ રાખીને સંતોને સ્પર્શ કરી શકે અથવા સંતોને વાઘા પહેરાવી શકે એમ આ લોકની દ્રશ્ય ભલે ગુણાધિદાન સ્વામી સાધુ હતા પણ એ અક્ષરધામનું સ્વરૂપ છે એમ માનીને આપણે એને વાઘા ઘરના પહેરાવીએ છીએ અને એ દ્રષ્ટિએ જોઈએ તો ન નાણ તો ઋષિ છે મારે પોતે લખ્યું છે નરનાણ ઋષિ છે તો નરનાણ ઋષિ હોય તો વલકલ જ પહેરે એ સોનાના ઘરણા થોડા પહેરે ઋષિ થોડા સોનાના ઘરણા પહેરે પણ બે જગ્યાએ અમદાવાદ અને ભુજમાં નરનાણ મૂર્તિ પધરાવી છે તો એને વસ્ત્ર અલંકાર અને ઘરણા જ પહેરવામાં આવે છે અરે હનુમાનજી તો આલોકની દ્રષ્ટિ તો વાંદર જ કહેવાય પણ એને સોનાનું મુગટ હોય તમે જેટલા વાંદરા છે તમે જોયા હોય કોઈ સોનાનું મુગટ પહેરે છે કોઈ હં એનું કોઈ વાઘા પહેરાવે છે પણ છતાં આ લોકોમાં ભલે વાંદર હતા પણ ભગવાન રામના એક ઉત્તમ કક્ષાના ભક્ત હતા એટલા માટે ભક્તને આ રીતે ભગવાનની જેમ સેવા મહારાજે લખ્યું છે કે ભગવાનની જેમ સેવા કરવી અંતેનું છવ્વીસમું વચન મત એટલે અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મના ભેગી મૂર્તિ પતરાવીએ અથવા તો એ ભેગા અલંકાર વસ્ત્ર અલંકાર પહેરાવીએ એમાં કોઈ શાસ્ત્રોક્ત ખોટું નથી તો હવે લોકોએ એક નવું તૂત કાઢ્યું છે ત્યાં રાજકોટ એક સંતો છે એ લોકો એવું કહે છે કે બોચાસનવાળાનું કલ્યાણ નહીં થાય કારણ કે આપણું કલ્યાણ મહારાજ કરવા ને તો પહેલાં ત્યાં પૂછવા જ હશે હા કે આ પહેલાં રાજકોટના સાધુ છે ને પૂછ્યા આવશે કે હું આ બંડિયાનું કલ્યાણ કરું કે નહીં એ તો ના પાડવાના એટલે આપણું કલ્યાણ થવાનું નહીં તો એ લોકો હવે શું કહે છે કે બોચાસ વાળાની ચાર ચરણની ઉપાસના છે ચાર ચરણ એટલે અક્ષર અને પુરુષોત્તમ બેની મૂર્તિ પધરાવે છે એટલે બેની ઉપાસના છે અને સ્વામિનારાયણ કૈટકા કર દેખા છે કઈટકા એવું બોલે છે સ્વામી અને નારાયણ બે કરે ને સ્વામી એટલે ગુણાધિતાના સ્વામી નારાયણ એટલે મહારાજ એટલે કે સ્વામિનારાયણ એટલે શિવજી મહારાજ એક જ હોય પણ આ તો બે નાખ્યા એટલે કટકા કર છે મંત્રનો દ્રોહ કર્યો કહેવાય એટલે એનું કલ્યાણ ન થાય પણ શ્રી હરિને અદ્ભુત વાર્તામાં જે જૂના મંદિરનું જ પુસ્તક છે એમાં અદ્ભુત સામે લખ્યું છે કે મહારાજ બે સાર્થક નામવાળું ભજન કરાયું સ્વામિનારાયણ બે સાર્થક નામ છે એવું એમાં લખ્યું છે અને પુસ્તકમાં મેં મંદર મૂકેલું છે એટલે ગુણા એ અદ્ભુતન સ્વામીની વાર છે જેમ લક્ષ્મી નારાયણ બેનું ભજન થાય છે કે નહીં રાધાને કૃષ્ણ બેનું ભજન થાય છે કે નહીં સીતાના રામ બેનું ભજન થાય છે કે નહીં નર નારાયણ બેનું ભજન થાય છે તો એમ સ્વામી અને નારાયણ પેલા પરોક્ષનું ભજન કરવાનો વાંધો નહીં હવે આપણે સામનાનું ભજન કરીએ તો કે ચાહની ઉપાસના થઈ એવું નથી ઉપાસના તો શ્રીજી મહારાજની છે આપણો સિદ્ધાંત શું છે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ઉપાસના કોની કરીએ છીએ પુરુષોત્તમની અક્ષરની ઉપાસના કરતા નથી અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરીએ છીએ તમે કોઈ ગુજરાતી વ્યાકરણ ભણેલા છો એમાં આપણે પેલું સમાસ આવતો ખબર સમાસ થોડું ભણતા ખબર હશે મધ્યમ પદ લોપી સમાસ મધ્યમ પદ લોપી સમાસ એટલે વચ્ચેનું પદ છટકી જાય દાખલા તરીકે આગ ગાડી આગ ગાડીનું આમ છૂટું કર્યો તો શું થાય આગ વડે ચાલતી ગાડી હવે તમને યાદ આવ્યું ને આગ વડે ચાલતી ગાડી તો આગ વડે ચાલતી એટલો શબ્દ છૂટી ગયો અને શું બોલીએ છીએ આગ ગાડી આગ ગાડી આગ વડે ચાલતી ગાડી તો વડે ચાલતી એ મધ્યમ પદ એ લોપ થઈ ગયો એને શું કહેવાય મધ્યમ પદ લોપી સમાસ આગ ગાડી આગ વડે ચાલતી ગાડી એમ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક છે ને અક્ષર પુરુષોત્તમ ઉપાસના એનો અર્થ એવો નથી અક્ષર અને પુરુષોત્તમની બેની ઉપાસના નથી પણ એનો અર્થ એવો છે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના તો થઈને એ છે ને મધ્યમ પટ લોપી સમાજ છે તો અક્ષર પુરુષોત્તમ ઉપાસના અર્થ એવો છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના આ વાત મહારાજે મધ્યના ત્રીજામાં કરી છે લોહીના બારમામાં ઉત્તમ નિરુક્પ નિશ્ચયમાં પણ આ જ વાત કરી છે કે ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો ઉપાસના થવાની પુરુષોત્તમ નારાયણની એટલે આપણા સંપ્રદાયમાં અક્ષરની ઉપાસના થતી જ નથી કરવામાં આવતી જ નથી એ તો એ લોકો ખોટો પ્રચાર કરે છે કે આ લોકોને અક્ષર પુરુષોત્તમની બેની ઉપાસના છે એટલે એનું કલ્યાણ નહીં થાય આપણે બેની ઉપાસના નથી જ ઉપાસના તો પુરુષોત્તમ નારાયણ છે અક્ષર જેવા થઈને આપણે ઉપાસના પુરુષોત્તમ નારાયણી કરીએ છીએ તો આટલી સ્પષ્ટતા સાથે હવે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન એ કેવી રીતે થયું એને એક ઐતિહાસિક સંદર્ભ સાથે થોડીક આપણે વાતો કરીએ તો શ્રીજી મહારાજ એક વાત નક્કી છે કે પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાવવા માટે અનંત જીવોને ભ્રમરૂપ કરીને પોતાની ઉપાસના કરાવીને અક્ષરધામમાં લઈ જવા માટે જ મહારાજ પૃથ્વી ઉપર આવેલા અક્ષરધામમાં દુકાળ પડ્યો હતો એટલે કે મહારાજ આ લોકમાં નોકરી કરવા એવા એવું નથી અમારા કાઠિયાવાડમાં ઘણા દુકાળ પડે ને એટલે બધા સુરતમાં ગાહવા જાય તો એ મહારાજને કંઈ અક્ષરધામમાં દુકાળ પડ્યો નહોતો ઘણાને અહીંના કરતાં અમેરિકા વધારે પૈસા કમાવાનો લાગે તો અહીંથી છોડી છોડીને અમેરિકા જાય તો મહારાજને એવું નહોતું કે અક્ષરધામ કરતાં પૃથ્વી પર વધારે કમાણી હોય એટલે કાંઈ અક્ષરધામ છોડીને અહીં નથી આવ્યા મહારાજે કહ્યું કે હું તમને ભ્રમરૂપ કરીને મારા સ્વરૂપની ઓળખાણ કરાવીને મારા અક્ષરધામમાં લઈ જવા આવ્યો છું તો શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપની ઘણી બધી વાતો કરી પણ કેટલાકને સમજાણું કેટલાકને ન સમજાણું કેટલાકને શાસ્ત્રની તંત્રીઓ આડી આવી કેટલાકને લોકલાજ નડી કે મહારાજના સ્વરૂપથી કેમ મનાય બધા અવતારો હરખા બધા તેત્રીસ કરોડ દેવી દેવતા હરખા પણ છતાંય મહારાજને એક સમજાવવું હતું કે બધું બરાબર છે પણ જ્યાં સુધી તમે મને સ્વરૂપરી નહીં સમજો ત્યાં સુધી તમે અક્ષરધામાં નહીં જાઓ બહુ સ્પર્શ વાતો કરી પણ છતાં આ નિશ્ચયની વાત ઘણી અટપટી છે આપણે આગળ જોઈ ગયેલો એના ધર્મ કહ્યું કે નિશ્ચય થવો તો મહાકઠળ છે પણ છતાંય ઘરાવગર ચાલેવું નથી કારણ કે જો ન કરીએ તો નિશ્ચયમાં ઘણી કચાશ રહી જાય અને નિશ્ચયમાં જો કચાશ રહી જાય તો ગમે એટલું તપ કરીએ ગમે એટલો ત્યાગ રાખીએ ગમે એટલો ધર્મ પાળીએ ગમે એટલા ઉપવાસ કરીએ અથવા ગમે એટલા દાન ધર્માદા આપીએ ગમે એટલી સામાજિક સેવા કરીએ તો પણ મોક્ષ થાય એવો નથી એટલા માટે મહારાજે વાતો કરી પણ ઘણા સમજાણું ઘણા ન સમજાણું જો શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આવીને બે કામ ન કર્યા હોત તો આજે આખો સંપ્રદાય સજાયણ સ્વામીને ભૂલી ગયો હોત સ્વામિનારાયણને ભૂલી ગયો હોત પણ મહારાજે બે કામ સાહસ કરીને પણ બે કામ કર્યા પહેલું કામ એ કર્યું કે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ચૌદમાના દિવસે મહારાજે પોતાનું ભજન શરૂ કરાયું જો સ્વામિનારાયણનું ભજન ન મહારાજે કરાયું હોત ને તો આજે નરનારાયણ લક્ષ્મીનારાયણ ગોપીનાથથી ઉપર બહાર આવત પણ મહારાજે એ ભજન અટકાવીને મહારાજે પોતાનું ભજન શરૂ કરાયું આજે આખો સંપ્રદાય ભજન સ્વામિનારાયણનું કરે છે બીજું કામ મહારાજે એ કર્યું કે પોતાની મૂર્તિ ભલે વિરોધ હતો ઘણો વિરોધ થયો અહીંયા આપણે રાતે જોઈ ગયા છીએ કે વડતાલમાં પોતાની મૂર્તિ પધરાવવાની હતી પણ ઘણો વિરોધ થયો વિરોધ થયો પણ મહારાજે બનતો ન રાખ્યો મહારાજ કે ચાલો અડધું તમારું અડધું મારું કોમ્પ્રોમાઈઝ કરીએ થોડીક બાંધછોડ કરીએ પણ મારી મૂર્તિ હું પધરાવવાનો કારણ કે મારે એ સાબિત કરવું છે કે નરનારાયણ એ હું નથી લક્ષ્મી નારાયણ એવું હું નથી ગોપીનાથ એવું હું નથી હું એનાથી જુદો છું એ મારે સાબિત કરવું છે અને એટલા માટે હું પૃથ્વી પર આવ્યો છું બાકી આખું જગત નરનારાયણ કૃષ્ણનારાયણ લક્ષ્મીનું ભજન તો કરતા હતા પણ મારે મારું ભજન કરાવીને મારે મારું સ્વરૂપ ઓળખાવીને મારે અક્ષરધામમાં લઈ જવા છે એટલે છેવટે બાજુના ખંડમાં પણ વડતાલમાં એ મૂર્તિ ભદ્રાવી હરી લીલા મૃતમાં લખવું છે કે પ્રાસદ દક્ષિણ માયા મૂર્તિ હરિ કૃષ્ણ તણિતાય સ્થાપી તથ ને કરશે નિવાસ એવી થઈ વાત બધે પ્રકાશ તે મૂર્તિનું ધ્યાન ધરી હમેશ સત્સંગી સૌ ચિંતવશે વિશેષ સર્વોપરી છબી ગણાશે પ્રેમી પૂજા માનસી તો કરાશે પ્રત્યક્ષ મૂર્તિ નહીં પ્રા પ્રાપ્ત જેને તે મૂર્તિ તો જીવન દોરી તેને એનો જ મહિમા મોટો મનાશે કલ્યાણ તો તે થકી જ થશે મહારાજ કહ્યું ભલે તમે લક્ષ્મીના મધ્યમાં મંદિર પધરાવ્યા પણ મહિમા તો મારી મૂર્તિ એનું જ પધરાવશે ધ્યાન એનું થશે સર્વ પર ઈષ્ટ સભ્ય એ ગણાશે અને કલ્યાણ તો એના થકી જ થશે તો શ્રીજી મહારાજે બીજા ઘણા બધા કામ કર્યા પણ ઉપાસના લક્ષ્ય બે કામ કર્યા એક તો પોતાનું ભજન શરૂ કરાવ્યું અને હરે કૃષ્ણ મહારાજની મૂર્તિ પોતાના નામે બાજુમાં વડતાલમાં પધરાવી અને પછી મહારાજનું બાકીનું કામ એ પોતાના જે બ્રહ્મને લઈને આવેલા એ ગુણાદિત્યાન સ્વામીને આપીને પોતે વિદાય થયા મહારાજ એટલા માટે જ કહી દેલું જ્યારે ગુણાદિત્યાય સ્વામીને જૂનાગઢના મહંત બનાવ્યા ત્યારે બોલેલા કે વર્ષો વર્ષ એક માસરે કરવું મંદિર માહી નિવાસરે કારણ કે ગુણાતી મહારાજે કહેલું કે જો કોઈ ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરશે એને કરોડ જમની કસર અમે આ જમને ટાળી નાખશું કારણ કે ગુણાતીદાન સ્વામી થકી જ બ્રહ્મરૂપ થવાય અને અક્ષબ્રહ્મ થકી જ મહારાજનો મહિમા સમજાય એટલે મોટા મોટા સદ્ગુરુ સંતો નિત્યાન સ્વામી શુકાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી અને હરિભક્તો દર વર્ષે ત્યાં જૂનાગઢ જતા અને ગુણાતીદાન સ્વામી સર્વોપરીપડાની મોરલી વગાડી રાખી એ કોઈનાથી ન દબાયા એ ન શરમાયા કોઈની શેહમાં ન આવ્યા ગોપાળી સ્વામીને આપણે વાત કરેલી કે જ્યારે રધુવીજી મહારાજ કીધેલું કે સ્વામી તમે હવે વાતો હેતી હેતી કરો બધાને પદ પડતી નથી કારણ કે ઉમરેશમાં મહારાજે દર્શન દઈને કીધેલું ગોપાલન સ્વામીને કે જો તમે મારી સર્વોપ્રિયપણે વાતો નહીં કરો તો હજાર વર્ષ સુધી દેહમાં રાખીશ અને બીજે દિવસે જ્યારે ગોપાલન સ્વામી વાતો શરૂ કરી તો બધાને પદ પડ્યું નહીં બધા દોડતા એવા રઘુરીજી મહારાજ પાસે કીધું કે મહારાજ આ અટકાવો આ ગોપાલન સ્વામી તો ધીધ્ય જ રાખે છે કાંઈ સમજતા નથી અને સર્વપ્રિયપણે વાતો કરે છે ઘણા નવા છે ને પસતું નથી અને રઘુજી મહાજ કીધું કે ભાઈ હું તમે આપણે હરકું જમીએ છે ગોપાલ સ્વામી કઈ કળામાં ખીલતા હશે અને રઘુજી મહાજે બોલાવ્યા ને કીધું કે ભાઈ હેતી હેતી વાતો કરો રઘુરીજી મહારાજ તમારા બાપે કીધું એટલે હું કહું છું તમે ના પડશો તો નહીં કરું અને એમ કહીને ઉદાસ થઈ ગયા અને ધામમાં ગયા અને આવો જ પ્રસંગ જ્યારે ગુણાતીદાન છે ને બહેનો ને એ વખતે રઘુજી મહારાજે કીધું કે સ્વામી પાત્ર કુપાત્ર જુઓ ગુણાતીદાન સ્વામી કહે કે મારી વાત સાંભળે પાત્ર ના સાંભળે કુપાત્ર મારે ક્યાં ગામડે ગામડે કંઈકને પકડી પકડીને કહેવા જવું પણ ગુણાતીદાન સ્વામી ન દબાયા અમદાવાદની અંદર પણ જ્યારે ગુણાતીદાન સ્વામી સર્વોપરી પણ એની વાતો કરી અને થોડીક ધર્મની વાતો કરતા હતા અને એવી પ્રસાદજી મહારાજના દીકરા કેશવપ્રસાદજી પ્રસાદજી મહા રજોગણી અને રજો ઉપર ખંડન કર્યું અને આનો દાણો દબાયો દાણો દબાયો એટલે દુખ્યું અને બોલ્યા ગુણાતીના સ્વામી તમને સર્વોપરીપણે વાતો કરું કોને કહ્યું તારા બાપે જા હોય જા મને સરદાન સામે કહ્યું છે પણ એ કોઈ કોઈનાથી દબાયા નહીં અને ગુણાથી સામે સ્વામીએ કીધું સમજો તો ખરા આ કંઠી સામનાની તિલકતાનો સામનારનો અરે સંતોના કપડાં સામના અરે સામના ત્યાં રહેવાનું સ્વામના ધામમાં જવાનું ભજન સામનાનું અને આપણા આખા મંદિરમાં ક્યાંય સરદાન સ્વામીની મૂર્તિ જોવા ન મળો ક્યાંય અમદાવાદમાં નહીં ખાલી એક વર્તનમાં મહારાજ હરેકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી કોઈ જગ્યાએ મહારાજની મૂર્તિ જોવા ન મળે દિવો શોધવા લઈને જાઓ તો પણ અરે અંબા માતાનું ભજન કરતા હોય અને મંદિરમાં અંબા માતાની મૂર્તિ જ ન હોય કેવું કહેવાય ખોડિયાર માતાનું ભજન કરતા હોય અને મંદિરમાં ખોડિયાર માતાની મૂર્તિ ન હોય કેવું કહેવાય અરે રામ ભગવાનનું ભજન કરતા હોય બીજી બધી જ મૂર્તિઓ હોય અને રામનું મૂર્તિ ન હોય કેવું કહેવાય અને ગુણાદિત સ્વામીએ પહેલાં તો એ વાત સમજાવી અરે આપણા બાપની પેલા જઈ બોલાવો પેલા તો શું હતું કે મંદિરમાં મધ્ય મંદિરમાં જે મૂર્તિ હોય ને એની જય પહેલા બોલાવે તો નરનારાયણ દેવની જય અને પછી સજન સ્વામી જય લક્ષ્મીનારાયણ દેવની જય પછી સજન સ્વામી જય ગોપીનાથ દેવની જય પછી સજાન સ્વામીની જયારે આપણા ઈશુ દેવું સ્વામી અને પેલા જય બીજાને બોલાવે અને ગુણાતી સ્વામી ક્રાંતિ કરી પેલી જૂનાગઢમાં કે પેલા સજાન સ્વામી જઈ બોલાવો પછી રાધા રમણની દેવની જય અને પછી ત્યાં વડતાલમાં શરૂ થયું ગઢડામાં તો ઠેઠ વિહારીલાલજી મહાજના વખતમાં લોકો સુધરા કે પેલા સજન સ્વામી જય અને પછી ગોપીનાથની જય હજી અમદાવાદ હજી પેલા નારાયણ દેવની જય અને પછી સજન સ્વામીની જય ગુણાતી સ્વામી થોડી ક્રાંતિ કરી અને કે આપણા ઈષ્ટદેવને તો મંદિરમાં પધરાવો મહારાજ અઢારસો ને છ્યાસીની સાલમાં ધામમાં ગયા અઢારસો છ્યાસી અને ત્રીસ વર્ષ સુધી ગુણાદિત્ય સ્વામી વાતો કરી સમજાવ્યા કનિષ્કરણ છેવટે છેવટે ઓગણીસો ને સોળની સાલમાં સંપ્રદાયમાં પહેલી જ વાર મધ્ય મંદિરમાં ગોપીનાથની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ બેઠા પહેલી જ વાર મહારાજે બાજુમાં બેસાડેલા ક્યાં વડતાલમાં અને ગુણાતિનારાયણ સ્વામી બાજુમાંથી ઉઠાવીને ક્યાં મૂક્યા મધ્ય મંદિરમાં ગોપીનાથની બાજુમાં ક્યાં ગઢડા અને પછી જૂનાગઢ પણ હરિકૃષ્ણ મહારાજને એક મૂંઝવણ હતું ક્યારેક ભગવાનની મૂંઝવણ થાય એને મૂંઝવણ હતી કે કૃષ્ણની બાજુમાં રાધિકા એના ઉત્તમ ભક્ત અને હું એક લો કોઈ મારો સેવક નહીં હું એકલો શાસ્ત્રીમાં કીધું હશે કે મહારાજ મૂંઝાશો નહીં હું આવું છું તમારી પાછળ પાછળ અને તમારી બાજુમાં તમારા ભક્તને હું પધરાવીશ પણ થોડીક રાહ જુઓ મહારાજ થોડીક રાહ જુઓ અને પછી તો એ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને હવે સંપ્રદાયમાં એક બીજી વાત નક્કી થઈ કે શ્રીજી મહારાજ ભગવાન તો છે સ્વરૂપરી ભગવાન તો છે પણ સાથે સાથે ગુણાદિનાયંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે જે મહારાજે વાતો કરેલી ઓળખાણ કરાવી જૂનાગઢમાં ઘણા બધા સંતો ભક્તો માનતા હતા પણ ભગતજી મહારાજે અરે ભગતજી મહારાજે તો ભેખ લીધો એના માટે ગ્રસ્ત હતા છતાં પણ અરે હથિયાળીમાં માથો લઈને નીકળ્યા એને ગુણાતીદાયન સ્વામી અક્ષરબ્રહ્મ છે અને એના માટે વિમુખ થવું પડ્યું એના માટે ઝેર પીવું પડ્યું એના માટે કૂતરાની જેમ અડધું થયા પણ એ ગુણાતીદાન સ્વામી અક્ષરબ્રહ્મ છે મોરલી વગાડે રાખી એક વખત ગુણાતીદાન સ્વામી કે એટલે પ્રાગજી તું બધાને ગુણા મારો મહિમા કહે છે પણ પેલા પવિત્રાનંદને કહેતો ખરો એમ એને કહેતો ખરો તો કે કહું અને પવિત્રાયણ સ્વામી રાતે ઉતા હતા અને બાજુમાં ભગતીમાં ગોષ્ઠી કરે અને મોટે મોટે બોલે કે જો ગુણાહિતિદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ માનીએ એમાં જીવ જોડીએ તો પછી આપણે ભ્રમરૂપ થવાય અને રાત્રે બહાર વાગ્યા હો અને આ બધા મૂળ એને પવિત્રાયણ સ્વામીને વાંધો શું ગુણાધિદાન સ્વામી મહિમાનો કે ઈર્ષાનો અવતાર હોય પાછળ એટલે કે એલા આગલા મૂકને તારું અક્ષરનો હાલ હું ઘવા દે ને બહાર વાગ્યા રાગજી ભગત ઊભા થયા ઊભા થઈને અને મને પવિત્રાયન સ્વામી હું હતા ને એને બાજુમાં બેઠા ગયા માથા પાસે અને કે પવિત્રાયણ સ્વામી ભલે તમે સદગુરુ રહ્યા ભલે તમે મોટા રહ્યા ભલે મહાજે તમને દીક્ષા આપી પણ આ ગુણાધીરાન સ્વામી છે ને એને અક્ષભ્રહ માનશો એમાં જીવ જોરશો ને તો તમે ભ્રમરૂપ થશો ને તો તમારું કલ્યાણ થશે અને આ તો જે આની ટાંકી ફાટી અરે કે તું મને કહેવાય આવ્યો છે અરે કે હું તને વીમું કરીશ રાગજીવ કહે સ્વામી તમે હું વિમુખ કરવાના અરે મને સજન સ્વામી આવે તો એ મને વિમુખ ના કરી શકે તમે હું વિમુખ કરવાનો અને હકીકતમાં એનું વર્ચસ્વ બહુ મોટું હતું અરે ગુણાહિતિતાની સ્વામી ના પાડી કે પ્રાગજીનું કોઈ વાંક નથી હું ના પાડી શકે મારો કે એનો વિમુખ ના કરો તો ગુણાહિત્યની સ્વામીને ન આવેલું સંપ્રદાયમાં મહંત હતા જુનાગઢના અને પવિત્ર સ્વામીને આવેલું એને ધારું કરાવ્યું આચાર્ય મહારાજ પાસે ધારું કરાવ્યું અને ભગતમાંથી વિમુખ કર્યા ભગત ભલે વિમુખ અરે જીવમાંથી સજન સ્વામી ક્યાં કરવાના છે એ દરવાજાની બહાર બેહી રહ્યો દરવાજાની બહાર બેહી રહે અને ક્યાંક જો પેલા સભા મંડપમાં બેઠા છે ને એ ગુણાતીદાન સ્વામી અક્ષરબ્રહ્મ છે જો પેલા જાય છે ગુણાતીનાય બ્રહ્મ છે ગુણાતીદાન સ્વામીને જ્યારે અમદાવાદ બોલાવ્યા ને તો અમદાવાદના દરવાજાની બહાર કે જો પેલા ગુણાધિદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે જબરજસ્ત ગુણાધિદાય સ્વામીનો અક્ષર બ્રહ્મ તરીકે ઉદઘોષ કર્યો ભલે ઝેર પીધું ભલે વિમુક્ત્યા હોય એમના કામ નથી થતા આપણે કાર્યકર્તા તરીકે છે ને થોડુંક અપમાન થાય થોડુંક દુઃખ થાય તો મુખ માથાકુર આપણે રવિ સભામાં જઈશું અને પૂજા કરશું સંતન ધોતિયા ઓડાડશું અને આપણે ઘર સભા શું પણ આ કાર્યકર થવું નથી કારણ કે એમાં હેરાન થઈ જવાનું લાંબો દાતો વધારે કસાય એટલે ચારે બાજુ થઈ ગયા આપડે માથાપુર મૂકો રવિ સભામાં આપણે ભજન કરશું એવું તો બધા કરે છે પણ ભગવાનનું કામ કરવામાં દુઃખો તો વેઠવા પડે અપમાન તો સહન કરવા પડે આગા બાજુ તો થવું પડે પણ એમાં જ આપણું ઘરતર છે પણ એ કામ આ ભગતજી મહારાજે કર્યું હવે સંપ્રદાયમાં નક્કી થયું અક્ષર પુરુષોત્તમ વાત સાચી છે તો મત અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી જોઈએ અને એ જૂનાગઢના જોગી એ હતા બાલમુગી સ્વામી ત્યાંના ભગવાન કહેવાય લગભગ ચાલીસ જેટલા મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિઓ પધરાવી જેમે હવારે તમને ફોટા બતાવ્યા હતા અને કયા કયા ગામમાં મૂર્તિઓ પધરાવીને પાછળમાં આપેલું છે ચાલીસ જેટલા મંદિરોમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવ્યા પણ હવે જ્યાં સુધી મંદિરમાં અક્ષર પુરુષોત્તમ ન બેસે ત્યાં સુધી કામ અધૂરું રહે એટલે ગોંડલમાં જ્યાં સ્વામીએ દેહ મૂકેલો આજે પણ એ થાંભલી છે કે આ થાંભલીને એવું લખ્યું છે કે મૂળ અક્ષર મૂર્તિ સ્વામીએ આ થાંભલીને અઢેલીને દેહ મૂકેલો આજે પણ આજે કઈ તારીખ છે ઓગણીસ નવ

ચાર આજે પણ ગોંડલમાં જૂના મંદિરના કબજામાં જે મંદિર છે આજે પણ થાંભલી છે અને લાલ અક્ષરથી લખેલું છે એટલે કોઈ ગપ્પું નથી એ લોકો જૂના મંદિરમાં કબજા નહીં એ થાંભલીને ન બાળી નાખે અને પાછું જૂનું જૂનો સભા માટે પડી ગયેલો નવો સભા માટે બનાવ્યો છે ત્યાં પણ તકતી લગાડેલી છે કે મૂળ અક્ષર માટે ગુણાતીનાયન સ્વામી અહીં થાંભલી હતી એની અડીલી અને દેહ મૂખેલો આજે પણ લખ્યું છે એટલે બાલમુકુદ સ્વામી એ ગુણાતીનાયંદ સ્વામીના પરમશિષ્ય સોળ વર્ષ સુધી એ ગુણાતીનાયંદ સ્વામીની સેવા કરેલી અને નક્કી કર્યું કે અહીંયા ત્રણ શિખ મંદિર થાય છે તો મધ્ય મંદિર માં અક્ષર પુરુષોત્તમ ભદ્રવા પણ એ વખતે વાતાવરણ કેવું હતું આખી સંસ્થા એક હતી આખી સંસ્થા એક હતી અને સંસ્થાના સર્વે સર્વ હતા ગોવર્ધનભાઈ કોઠારી ગોવર્ધનભાઈ કોઠારી એટલે હું એનું જીવન શુદ્ધ નિષ્કલમ પવિત્ર ગ્રહસ્થ હતા એક ચુસ્ત નિયમ ધર્મવાળા હતા અત્યારના જેવા ન હતા એક પૈસો આગો પાસો નહીં અરે સંતો એને દંડવત કરે સંતો એની પાસે નિષ્કપળ થાય આવા ગોર્ધનભાઈ કોઠારી જેની હાથ નીચે ચાર આચાર્ય પસાર થઈ ગયેલા પણ એ ગોરધનભાઈ કોઠારીનું વર્ચવસ્વ એવું ને કે અંગ્રેજના જમાનામાં ગવર્નર જેટલું અત્યારના ગવર્નર કોઈ કિંમત જ નથી પણ અંગ્રેજના જમાનામાં જે ગવર્નર હોય ને એના આમ એનો જે પ્રભાવ હોય ને એટલો પ્રભાવ એ ગોધનભાઈ કોઠારીનો હતો ગોરધનભાઈને વગર લઘુ કરો એનો જવાય કંઈ જો મંદિરમાં કંઈ ફેરફાર કરવો હોય ને તો ગોરધનભાઈ કોઠારીને પૂછાયું કે થાય નહીં તો ત્યાં લોકો પૂછાયું ગોરધનભાઈ કોઠારીને કે અહીંયા મૂળ અક્ષરમાંથી ગુણાતીનાયન સ્વાય દેવ મૂકેલો તો ત્રણ શિખરનું મંદિર થાય છે તો મધ્યમ મધ્યમ અક્ષર તો પધરાવીએ અને ગોરધનભાઈ કોઠારી ના પાડી દે કે નહીં પધરાવવાના એક વખત ત્યાંથી ના આવીએ એટલે કોઈની તાકાત નથી કે મૂર્તિ પધરાવી શકે પછી જ્યાં ગુણાતીનાયંદ અગ્નિ સંસ્કાર કરેલો એવી અક્ષરદેવી ઉપર પણ જુનાગઢના બીજા એક સંત હતા નારાયણદાસ સ્વામી એને વિચાર્યું કે અહીંયા આપણે એક શિખરનું મંદિર બંધાવીએ અને અક્ષય પુરુષોત્તમ ભદરાવીએ પણ ક્યાંથી ના આવે વડતાલથી કોઈ એમ કોઈ શક્યતા નહોતી અને એમાં સંબંધ ઓગણીસો ત્રેપનની સાલમાં શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જ્યાંથી અપમાન થયેલું જ્યાંથી ઝેર આપીને કાઢી મૂકવામાં આવેલા અને એ આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા એ ભગતજી મહારાજનું જૂનાગઢમાં ભવ્ય સન્માન થયું અને એ વખતે જાગા સ્વામીએ જીભાઈ કોઠારી જુનાગઢના એને મોકલા આચાર્ય વિહારી લાલજી મહારાજ પાસે અને કહ્યું કે ભાઈ તમને કોઈ સંતાન નથી કારણ કે રઘુજી મહારાજને પણ કોઈ સંતાન નહોતું ભગવત મહાદેવ કોઈ સંતાન અને આચાર્ય વિહારી લાલજી કોઈ સંતાન એક પછી એક પછી બીજા બધા દત્તક તરીકે લેતા હતા તો આચાર્ય વિહારીલાલજી મહાદેવને કહ્યું કે જો તમને કોઈ સંતાન નથી પણ તમે ગુણાતીદાન તો માનો છો તમે તમારા કીર્તનમાં લખ્યું છે કે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીદાન સ્વામી તેને આપવાની જ વર્તમાન તો તમે જ્યારે ગુણાતીદાન અક્ષર બ્રહ્મ માનો છો તો મધ્યમ મંદિરમાં જો તમે અક્ષર પુરુષોત્તમ પધરાવો ને તો તમને બે મહાપુરુષ જેવા કહેતા મુક્ત જેવા તમને બે દીકરા આપું વિહારીલાલજી મહા કહ્યું કે જાગા સ્વામી સમર્થ છે પણ જ્યાં સુધી વર્તાલનો કોઠારી ગોર્ધન છે અને જ્યાં સુધી ગઢડાનો કોઠારી ભીમજી છે અને જ્યાં સુધી આ ભખવા ભેખની જમાત છે ત્યાં સુધી કે મારું કામ નહીં થાય જોજો કોણ કહે છે વિહારી લાલજી મહારાજ આ સંસ્થાના ધણી હતા અત્યારના જેવા નહોતા કોઈ નહોતું માનનારા અરે આખી સંસ્થાનું વર્ચસ્વ હતું અને આમ વિહારી લાલજીમાં નીકળે ને આચાર્ય મારે તો એ મોટી નગરયાત્રા ભવ્ય સન્માન સાથે નીકળે એ વિહારી લાલજી મહારાજ કહી શકતા હોય કે જ્યાં સુધી આ બે કોઠારીઓ અને ભગવા કપડાની જમાત છે ત્યાં સુધી મારાથી કામ નહીં થાય જાગ્યા સ્વામી ઉદાસ થયા આ સંપ્રદાયની અંદર એવું એક માયાનો ઘોર અંધકાર હતો કે જે સમાનામાં સત્ય સિદ્ધાંત સત્તા નીચે અધિકાર નીચે દબાઈ ચૂક્યો હતો આ માયાના ઘોર અંધકારની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ મધ્ય મંદિરમાં બેસે એવું કોઈ આશાનું કિરણ ન હતું એ વખતે એવા એક યુગ પુરુષની સંપ્રદાયની જરૂરિયાત હતી કે જે માયાના ઘોર અંધકારને ફેડીને સત્તાન અધિકાર સામે માથું ઉંચકીને અથવા તેને ઠોકરે મારીને એની સામે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ સ્થાપી શકે એવા કોઈક યુગ પુરુષની જરૂરિયાત હતી અને એવા યુગ પુરુષ પ્રગટ થયા વર્તાલની જ બાજુમાં મેળાવ ગામમાં અને એ ડુંગર ભગત પ્રગટ થયા એ કોઈ આપણી જેમ ખાલી પેટ ભરવા માટે જૈનમાં નહોતા ખાવા પીવા માટે જૈનમાં નહોતા અરે નાનપણથી જ ગુણાતીદાન સ્વામી આશ્રદ આપેલા કે આ તો અમારી ઉપાસના પ્રવર્તન માટે એ પ્રગટ થયા છે ઘેર હતા તો મંદિર બંધાવીને રહેતીના મંદિર બંધાર આરતી ઉતારતા હતા એનું કામ એ હતું ગોરધનભાઈ કોઠારી કીધું એલા ડુંગર તને મારી સાથે રાખવો છે આ ગોરધનભાઈ કોઠારી એટલે સંસ્થાના જબરદસ્ત અને એની સાથે રહ્યા તો માન મોટો તો મારા જ પણ ના પાડી દેતી કે મારે તો સાધ તો આચાર્ય તમે મારી ના સાદુ થયા શ્રીજી મહારાજના મળેલા બાર વર્ષ સુધી રહેલા વિજ્ઞાનંદ સ્વામી સુરતના મહંત એની સાથે રહ્યા દીક્ષા લીધી સાધુ થયા અને સુરતમાં રહેતા હતા હવે એમાં ત્યાં સુરતની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને ભગતજી મહારાજ ત્યાં વધારેલા ભગતજી મહારાજ દર્શન કર્યા પહેલી જ વાર અને શાસ્ત્રી મહાદ નક્કી થઈ ગયું કે આ ગુણાતીત પુરુષ જુદા છે ખેંચાઈ ગયા ભલે વિજ્ઞાન સ્વામી સારા પવિત્ર વિદ્વાન મહારાજના મળેલા પણ ગુણાતીત પુરુષ રાગજી ભગત મનો મને ગુરુ કરી લીધા અને એક વખત રાતે જ્યાં કથા કરતા હતા અને ભગતમાં કીધું કે એલા સાધુરામ યજ્ઞ પુરુષ દાસ સ્વામિનાયની નિષ્ઠા પાકી થઈ જાય હા શું કે સજાનંદ સ્વામી તો સરોવર ભગવાન છે એ તો કે અર્ધી નિષ્ઠા થઈ છે નારાયણની સ્વામી એટલે ગુણાતીદાન સ્વામી નારાયણ એટલે સજાનંદ સ્વામી આ બે નિષ્ઠા થાય તો સ્વામિનાની આખી નિશા થઈ કહેવાય શાસ્ત્રીમાં જ એમની મા કોઈની વાત માનેવાનું કે મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી એણે મને ક્યારેય કીધું નથી કે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એ તો મહારાજ ભેગા બાર વર્ષ રહ્યા તમે આ નવી વાત ક્યાંથી લેવા કે તારા ગુરુ કહે છે પણ તને કહેતા નથી એ કહેતો માનું સાચીમાં જે એમના માનેવા નો અને કાર્યક્રમ ગોઠવાયો અને પ્રાગજી ભગત ભગતજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામીના રૂમમાં ગયા અને પછી ખબર અંતર પૂછ્યા અને પછી ભગતજી મહારાજે વાત કરી કે હે સ્વામી તમે મહારાજ ભાગે બાર વર્ષ રહ્યા છો તો મહારાજે ક્યારે ગુણાતીદાન સ્વામીના અક્ષરબ્રહ્મ કયા હોય એવી કોઈ તમે વાત સાંભળી છે અને વિજ્ઞાનંદ સ્વામી જોયું કે રૂમમાં બીજા કોઈ નથી અને બોલે કે હા કે મેં કાનો કાન કેટલી વાર સાંભળેલું છે કે મહારાજે કહ્યું હોય કે ગુણાતીદાન સ્વામી અક્ષરબ્રહ્મ છે આ વાત સાચી છે અને શાસ્ત્રી મારા છે ને પેલા ઢોલિયા નીચે હોઈ ગયા હતા અને હર કરીને બહાર આવ્યો બહાર આવ્યો ને તો આમાં ડગાઈ ગયા કેવા ડઘાઈ જાય કોઈ ગરીબ ભક્ત કોઈ કાર્યકર બીડી પીતો હોય આ તો નથી પીતા કોઈ સિગારેટ પીતા હોય તો કોઈ સંતો જોઈ જાય તમને કેવું થાય ખબર અમારે ઘણી વખત કેવું થાય કે પેલો ટેસ્ટ એમ સિગારેટ પીતો પીતો જતો હોય અને એમાં સંતોને ગાડી નીકળે અને સંતો ગાડી જોઈ જાય ને તો પેલા કરી જાય પછી છે ને બીડી આમ લઈ લે તો પાછળ ધુમાડા તો અમને દેખાય અમને ખબર અમને તો ખબર પડી જાય પણ એમ લાગે કે કોક જોઈ ગયા એમ વિજ્ઞાનંદ સ્વામીને જન્મ આંચકો લાગ્યો કે આ કોક વાત જાણી ગયો શાસીમાં કે સ્વામી ગભરાશો નહીં હું તમારો શિષ્ય છું તો તમે મને અત્યાર સુધી કેમ વાત ન કરી કે મહારાજે કહ્યું છે કે ગુણાતીદાન સ્વામી અક્ષરબ્રહ્મ છે વિજ્ઞાનંદ સ્વામી કહ્યું કે ભાઈ હજુ મારા સ્વરૂપે એ વાત સમજાતી નથી તો ગુણાધિદાને સ્વામી અક્ષર બ્રહ્મ જે વાત ક્યાંથી સમજાય પણ વાત સો ટકા સાચી છે તારા જીવમાં રાખજે શાસ્ત્રી મહારાજ કે સ્વામી વર્ષો સુધી તમે જીવમાં રાખી હવે જીવમાં રાખે બીજા એ વાત તો બહાર જવી જોઈએ એ વાત તો બહાર જવી જોઈએ અને પછી શાસ્ત્રી મહારાજે અક્ષર માટે ભેખ લીધો અક્ષરની વાતો સમજવા માટે જે જૂના જૂના સંતો હતા ગોપાળ સ્વામીના શિષ્ય કેશવજી દાસ એમને મળ્યા ગોપાળ સ્વામી બીજા શિષ્ય માલજી સ્વાની ભોયકાને એને મળ્યા અને જૂના જૂના સંતો હરિભક્તોને મળીને એક વખત મનમાં પાકું કર્યું કે ગુણાતીનારાયણ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને ગુણાતીનારાયણ સ્વામી જો અક્ષર બ્રહ્મ હોય તો અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ મધ્ય મંદિરમાં હોવી જોઈએ અને એના હરિભક્તો તૈયાર કર્યા અને એમાં પછી શાસ્ત્રી મહારાજને સારંગપુરના મહંત બનાવ્યા જૂના મંદિર હનુમાન મંદિરના અને શાસ્ત્રીમાં તો ભાવ હતા બાકી પહેલાં તો નાનું એક ડેરું હતું પણ શાસ્ત્રીમાં આજુબાજુ એસી મકાનો ખેડૂતોને લઈ એને બીજા પાકા મકાન બનાવી દીધા અને એસી મકાન લઈને આખો મંદિરનો વિકાસ થયો બસો રૂપિયાની આવક નહોતી હતી બાવીસ હજારની આવક કરાવી પણ પેલો ભીમજી કોઠારીને હળી કર કરે અને એમાં પછી એ નથી છૂટા કર્યા પણ એમાં બન્યું એવું કે અમદાવાદમાં એક ખેલ ખેલાયો અમદાવાદમાં એ આચાર્ય ધામમાં ગયા અને પછી એકચ્યુઅલી કુંજવારી પ્રસાદજી મહારાજ દત્તક લીધેલા અને એ જ આચાર્ય તરીકે આવવાના હતા કારણ કે પહેલાંને પણ કંઈ સંતાન નહોતું એટલે કુંજવારી પ્રસાદજીને દત્તક લઈને એને આચાર્ય બનાવવાના હતા પણ રાજકારણના ખેલ ખેલાયા અને કુંજવારી પ્રસાદને બદલે રાતોરાત ઉત્તર પ્રદેશથી એક અઢી વર્ષનો છોકરો લાવ્યો જેને ચડી પહેરતા ન આવડતું હોય એને આચાર્ય બનાવ્યો અઢી વર્ષના આચાર્ય બને વિચાર તો કરો હું મોક્ષના દાતા અઢી વર્ષનો આચાર્ય બન્યા એને બનાવ્યા અને કુંજવારી પ્રસાદને કાઢી કુંજવારી પ્રસાદ સાથે કેટલાક સંતો નીકળ્યા એને અન્યાય થયો કે મહારાજે દત્તક તો કુંજવારી પ્રસાદને લીધે આચાર્ય મહારાજને પણ રાતોરાત વીલ જુદું થઈ ગયું અને કુંજવારી પ્રસાદને પદભ્રશ કર્યા અને કુંજવારી જ્વારી પ્રસાદ જે થોડાક સંતો લઈને બહાર આવ્યા કોઈ અમદાવાદ તાબાને કોઈ મંદિરમાં ઉતરડા ન દે એટલે નક્કી થયું કે આપણું મંદિર જુદું બનાવવું પણ જગ્યા કોણ આપે એટલે કે સમ્રદાયમાં એક જ પુરુષ છે જમીન અપાવે લીમડીમાં સાસ્ત્રીમાં મળ્યા કે સ્વામી તમે જમીન અપાવો સાશ્રીમાં કે જમીન એક શરતે અપાવું તમે અક્ષર સિદ્ધાંત માનો તો કે હા કે મધ્ય અક્ષરપૃષ્ઠનો પધરાવો મૂર્તિ અમે આપશું પણ પધરાવો તમે તો જમીન અપાવો એ લોકોએ હા પાડી તો સાચી મહાજના શિષ્ય હતા જવરભાઈ દીવાન લીમડીના દીવાન એને કહ્યું એને લીમડીના ઠાકોર દ્વારા વઢવાના ઠાકોરને કેવડાવી અને જમીન આપી ભોગાવવા અને કાંઠે અને એ લોકોએ મંદિર શરૂ કર્યું અને એમાં આ ઝાલાવાડી હરિભક્તો ખરે કે અક્ષર પુરુષોત્તમની સિદ્ધાંત ખોટો અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ ન જ પધરાવા દેવાય અને બધે પણ એટલો બધો વિરોધ થયો પણ આ કામ અટકાવે કોણ બધાને ખબર હતી કે આ બધાની પાછળ હાથ કોનો છે શાસ્ત્રીજી મહારાજનો એટલે આ કામ અટક્યાની પણ એક જ પુરુષ સંપ્રદાયમાં કે જૂનાગઢના જોગી જો બાલમુકુમ સ્વામી આવીને એમ કે આ સિદ્ધાંત ખોટો છે અક્ષર પુરુષોત્તમ નો પધરાવાય તો આ કામ અટકે બાકી આ યજ્ઞ પુરુષને દબાવવા એ કોઈ સામાન્ય કામ નથી અને એનું ધાર્યું કામ કરશે અને આ લોકોએ નક્કી કર્યું મૂડીમાં મિટિંગ થઈ અને બાલમુગુ સ્વામી આ મિટિંગમાં આવવાના હતા અને બોલવાના હતા શું કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખોટો છે મધ્યમ મધ્યમાં ના પધરાવાય અને એ વખતે કે મોબાઈલ ફોન ફોનની સિસ્ટમ નહોતી પણ શાસ્ત્રી મહારાજ આખા સંપ્રદાયમાં શું વેવ ચાલે છે કઈ જગ્યાએ શું કાર્યક્રમ ચાલે છે બધી જ ખબર અને શાસ્ત્રી મહારાજે બાલમિષાને પત્ર લખ્યો કે સ્વામી તમે શું આ નિર્ણય કર્યો છે તમે ચાલીસ મંદિરમાં અક્ષરને પુરુષોત્તમ પત્ર આવ્યા છે સ્વામી અમે તમારા જેવા મોટા રે નિમિત્તે અમે આગળ આવીએ છીએ તમારા નિમિત્તે અમે આ કામ કરીએ છીએ અક્ષર પુરુષોત્તમની વાતો કરીએ છીએ અને તમે તો બોલશો તમે તો ચાલીસ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ ધરાવ્યા છે કે સ્વામી તમે ગુણાતીનાય સ્વને ડાયરેક્ટ શિષ્ય છો ગુણાતીદાન સ્વને અક્ષરબ્રહ્મ તમે માનો છો સોળ વર્ષ એમની સાથે રહ્યા છો અને તમે તો મૂડીમાં મૂડીમાં મિટિંગમાં બોલશો કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત ખોટો છે પછી અમે કોનું પ્રમાણ લઈશું અમે કોનો આધાર લઈશું આ પત્ર લેખો શાસ્ત્રીમાંથી મોકલો બાળમગી સ્વામીને બાલમગુસ્વામી જેમ મૂડી આવી ગયેલા પત્ર હાથમાં આવ્યો એને વાંચ્યો અને મને મંદિરને કરી લીધો અને પછી નીચે મિટિંગ થઈ ગયેલી અને ચાર પાંચ હરિભક્તો આવ્યા કે હાલત સામે સંપ્રદાયની મહાન સેવા આપને કરવાની છે આ સંપ્રદાયની એક અજોડ સેવા આપને કરવાની છે એક મહાન સંસ્થાના મહાન હરિભક્તોની મિટિંગ નીચે બેસી રહી છે આપની રાહ જોવા છે આપને ચુકાદો આપવાનો છે આ પધારો બાળમગી સામે મને દાઢ દુખ્યા છે પણ દાઢ દુઃખીમાં તકલીફ હું છે તમારે ક્યાંય એક અલગનું પ્રવચન કરવાનું તમારે એટલું બોલવાનું છે કે અક્ષર પુષ્કળનું છે ખોટો છે અને મૂર્તિ ન પધરાવાય પણ કે મને બહુ દાઢ દુખ્યો છે મારાથી નહીં બોલે પણ આટલું તો બોલો છે ને પણ તો કે તમે ન બળ ક્યાંય નહીં પણ આ તમારે હાજરી હશે ને તોય વાંધો નહીં તમે ખાલી બેહો ના મારેથી નહીં આવે હું નહીં આવું અને પછી બારમુ સાહેબ આવ્યા જ ને પહેલાં દંડવત કર્યા પગે લાગ્યા ભાઈ સાહેબ તમે આવો જૂનાગઢથી અહીં આવ્યા તો અહીંથી હેઠા ઉતાર તકલીફ છે તો કે ન આવ્યા અને પેલા ખટપટિયા ઝઘડીને છૂટા પડ્યા પણ કાંઈ નિર્ણય ન લેવાયો અને પછી બાલમગ સ્વામી શાસ્ત્રીમાં પત્ર લખ્યો કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ તારા પત્રનો અમલ કરવામાં આવ્યો છે તારા પાત્રનો અમલ કરવામાં આવ્યો છે હું કરશું ભલે શું શાસ્ત્રી મહાજપુરુષ હતા એ સંપ્રદાયમાં ક્યાં શું ચાલે છે ખબર હતી અને પછી પ્રતિષ્ઠા નજીક આવી અને સાશ્રીમાં ખબર હતી કે આ લોકો મૂર્તિ નહીં પધરાવા દે તો શાસ્ત્રીમાં સુરવીર હરિભક્તો હતા ને એ બધાને મોકલ તમે જાઓ અને આગ્રહ રાખજો કે આ શરતે તમને જમીન અપાવી છે અક્ષર પુરુષોત્તમ પધરાવવા જ પડશે ગમે તે વિરોધ કરતા આગ્રહ રાખજો અને કદાચ બહુ વિરોધ થાય તો મહારાજે જે મધ્યખંડમાં હરિકૃષ્ણ મહાદેવ પધરાવવાના હતા પણ બહુ વિરોધ થયો એટલે બાજુમાં પધરાવ્યા એમ કદાચ બહુ વિરોધ થાય ને તો બાજુમાં પધરાવનો આગ્રહ રાખજો પણ અક્ષર પુરુષોત્તમ પધરાવજો સાચીમાં સૂર્ય હરિભક્તો ગયા અને સાચીમાં જે ધાર્યું તેવું એવું જ થયું કે ના અક્ષર પુરુષોત્તમ પધરાવવા નહીં ચાલ પણ હરિભક્તો આગ્રહ રાખ્યો અને પ્રસાદને કીધું કે મહારાજનો દ્રોહ થશે અક્ષરબ્રહ્મનો દ્રોહ થશે મહારાજનો દ્રોહ સાથે તમને આ શરતે જમીન અપાવી છે માટે અક્ષર પુરુષોત્તમ પડશે છોટે બાજુમાં પધરાવ્યા અને તાર તારો શાસ્ત્રીમાં જતા વર્તાલ તાર આવ્યો તાર લઈને શાસ્ત્રીમાં ગયા ગોવર્ધનભાઈ કોઠારીની રૂમમાં લો વાંચો વાંચો અને ગોર્ધનભાઈ કોઠારે વાંચો હે અક્ષર પુરુષોત્તમ બેસી ગયા શિખરબદ્ધ મંદિરમાં આરસની મૂર્તિ અને આમ આમ ટાડા પડી ગયા અને કે યજ્ઞ પુરુષ દાસ મેં નક્કી કર્યું હતું કે મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ ન પધરાવા દેવા મહારાજ કે ગોર્ધનભાઈ મેં નક્કી કર્યું હતું કે તમારી હયાતીમાં મારે પધરાવા તમારી હયાતીમાં મારે પધરાવા છે અને ગોર્ધનભાઈ કોઠે ટાંકી પડી જતો રહી કે જતો રહો અક્ષર પુરુષોત્તમ બેહી ગયા હવે કશું નહીં થવાનું તો બે જતા રહ્યા અને પછી પાછા બોલ્યા થોડુંક ટાંકી થઈ થઈને તો પાછા બોલ્યા કે યજ્ઞ મને ખબર હતી તું આમાં પહેડ્યો છે આ કામ કરો પણ મને વાત કર કે આ કેવી રીતે થયું અને પછી બધી આખી બધી વાત કરી શાસ્ત્રીમાં કીધું ગોરધનભાઈ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે જો તમે સ્વીકારશો તો મારે તમને ધામા લઈ જશે અને પછી ઠેર સુધી ગોરધનભાઈ કોઠારીએ શાસ્ત્રીમાંનો પક્ષ રાખ્યો છે તો આ રીતે શ્યારે અક્ષર પુરુષોત્તમ બધા વઢવાણમાં અને પાણીમાં આગ લાગી પાણીમાં આગ લાગે કેરોસીન આગ લાગે ડીઝલને લાગે પેટ્રોલને લાગે કપડાને લાગે કપાસને લાગે લાકડાને લાગે પણ પાણીને આગ લાગી અરે પાણીને આગ લાગે શાંતિ પરમારે તેને સંત કહ્યો શાંતિ પમાડે તેને સંત કહીએ એ સાધુ સમાજમાં એક વૈરાગની પ્રગટ થયો સ્વાસ્થ્ય અસ્તિત્વ મિટાવી દેવા માટે લોકો તૈયાર થયા અને લોકો મહિના કારણ કે સાધુતાની માં તો નંબર વન હતા એ ગોરધનભાઈ કોઠારી કહેતા

અને શાસ્ત્રી ઝેર આપ્યું ઝેર આપ્યું અને ચૂલામાં નાખી દેવાના પ્રયત્નો થયા અત્યારે એકને પતાવી દીધા ને ફાંસીની સજા થઈ દીધા પણ એ શાસ્ત્રીમાં વખતમાં વખતમાંય આ પ્રસંગો હતા પણ જેને રામ રાખે ને કોણ ચાખે અને ગોવર્ધનભાઈ કોઠારીએ શાસ્ત્રીમાં હરિભક્તોને કીધું કે હવે શાસ્ત્રીમાં એકલા ના મૂકશો એકલા ના મૂકશો ને આ લોકો પતાવી નાખશે એને એકલા ના રાખશો ને ભેગા ને ભેગા તમે ભક્તો ફરજો નહીં તો આ લોકો અત્યારે કાબૂ બહાર ગયા છે અને પછી બધા હરિભક્તોએ શાસ્ત્રીમાં કીધું કે સ્વામી હવે નીકળો અહીંયા છે હવે નીકળો મહારાજે શિક્ષાપત્ર એમ લખ્યું છે કે જ્યાં જીવનું જોખમ હોય ત્યાં પોતાનું સ્થાન હોય તો છોડી નીકળો શાસ્ત્રીમાં મને બગીચમાં ના પાડી છે કે તારા રાય રાય જેટલા કડક્યા કરી નાખશે તો હું હાથી દઈશ પણ વર્તાનો દરવાજો ના છોડી પણ હરિભક્તો કીધું એમાં પેલા કૃષ્ણજી અદા આવ્યા કે મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રની કે જ્યાં જીવનું જોખમ હોય તે છોડો શાસ્ત્રીમાં કબૂલ થયા શાસ્ત્રીમાં પાંચ સંતો સાથે એ ગયા હરિકૃષ્ણ મહારાજ પાસે કે હે હરિકૃષ્ણ મહારાજ અમે ગુરુકુલ સ્થાપવા માટે જુદા પડતા નથી અમે અમ અને મમતો માટે જુદા પડતા નથી જો આપણો સત્ય સિદ્ધાંત હોય અને એના માટે પ્રકાર હોય તો મહારાજ અમારા ભેગા આવજો અને ત્યારથી વડતાલમાં હરિકૃષ્ણ મહા નીકળી ગયા છે અને અને શાસ્ત્રીજી મહારાજ ભેગા આવ્યા છે મેં પેલો પ્રસંગ કીધો હતો અહીંયા પેલા જૂના મધ્યને ભક્ત એ કીધું હતું ને કે હું ક્યાં તમારો ભેગો છું કીધો હતો ને એક બહુ જૂના હરિભક્ત એના ટ્રસ્ટી જેવા હતા અને એણે કીધેલું કે હું પૂજામાં એક વખત વિચાર કરતો હતો કે આપણી પાસે પ્રસાદીના સ્થાનો છે પ્રસાદીના મંદિરો છે મહારાજી પધરાવેલી મૂર્તિઓ છે મહારાજના સ્થાપેલા આચાર્યો છે છતાં આપણો કોઈ વિકાસ થતો નથી અને આ બોચાસણવાળાને કંઈ પોતાને પ્રસાદીનો નથી મંદિરો પ્રસાદીને નહીં મૂર્તિઓ પ્રસાદીને નહીં કંઈ નહીં અને છતાં આટલો બધો વિકાસ થાય છે શું કારણ હશે પછી કે મહારાજ મને પ્રેરણા કરી કે હું ક્યાં તમારો ભેગો છું અને આ વાત એણે એ વડતાલ સંસ્થાના ટ્રસ્ટીઓ ચેરમેન આપણા હરિભક્ત આપણા સેક્રેટરી હાજરીમાં એને વાત કરેલી કે મહારાજે મને એવી પ્રેરણા કરી કે તમારા ભેગા લક્ષ્મીનારાયણ છે તમારા ભેગા નરનારાયણ છે હું ક્યાં તમારે ભેગો છું અને આ લોકો ભેગો છું કારણ કે શાસ્ત્રી લઈને આવતા રહ્યા છે પણ શાસ્ત્રીજી મહારાજ જુદા પડ્યા પેલું મંદિર ક્યાં બાંધું નક્કી થયું ઘણા લોકો એવું કહેતા કે આનંદમાં બાંધો કોઈ કે બ્રાહ્મણ ગામમાં બાંધો શાસ્ત્રીમાં કે ના આપણે ક્યાંય બાંધું નથી મહારાજનો સંકલ્પ છે કાશીદાસ મોટાને અમદાવાદ પ્રતિષ્ઠા વખતે વડતાળ પ્રતિષ્ઠા વખતે અને મહારાજ બોચાસણ ત્યારે પણ કીધેલું કે અમે અમારા ધામ છે ત્યાં બિરાજ જઈશું અને પેલું મંદિર આપણે ક્યાં બાંધવું છે બોચાસણ અને બોચાસ્થળ મંદિર બાંધ્યું ઘણા લોકો શું કહે ખબર કે તમે મંદિર હામે મંદિર કેમ બાંધો છો કારણ કે સારંગપુરમાં જૂના મંદિરે આપણે બીજું મંદિર બાંધ્યું અને ગઢડામાં પણ મંદિર હામે મંદિર થયું અને ત્યાં ગોંડલમાં પણ મંદિર સામે બીજું મંદિર થયું અમદાવાદમાં પણ મંદિર સામે મંદિર થયું લોકો એવું બોલતા હતા કે તમે મંદિર હામે મંદિર હું કામ બાંધો છો અરે શાસ્ત્રીજી મહારાજને જો મંદિર હામે મંદિર બાંધું હોત ને તો પહેલું મંદિર શાસ્ત્રીમાં વડતાલમાં બાંધત કોઈની તાકાત નહોતી કે શાસ્ત્રીમાંનું કામ કોઈ રોકી શકે કોઈનું અટકાવે સ્વામીનું કામ કોઈ અટકાવી શકે આ તિથલમાં તિથલમાં અરે જે આ ગુણાતીત પુરુષને કોણ રોકી શકે કોણ અટકાવી શકે એ તો એક નક્કી કરે તે બાંધે પાર રહે ભલે જ્યાં જવું ત્યાં જાય પણ શાસ્ત્રી મહારાજને કોઈ મંદિર હવે મંદિર બાંધવાનો કોઈ સ્પર્ધા નહોતી પણ શાસ્ત્રી મહારાજને તો શિવજી મહારાજના સંકલ્પો પૂરા કરવાના હતા અને બોચા મંદિર બાંધ્યું છ મંદિરમાં છ મહિનામાં મંદિર તૈયાર થયું પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો પ્રતિષ્ઠા થાય અને એ વખતે પહેલાં તો મહારાજની મૂર્તિ ઉપર જતી રહે ત્યાં યજ્ઞ મંડપમાંથી અને ગુણાતી મૂર્તિ તો નાની હતી પણ તે ઉપરતી નહોતી બધો સારી બહુ દાખલો કર્યો ઊંચી જ ન થાય બધા એવા શાસી મહા પાસે કે સ્વામી મહારાજની મૂર્તિ તો મધ્ય મધિરમાં બિહાર દીધી પણ ગુણાતીદાન સ્વામીની મૂર્તિ એના કરતાં નાની છે ઓછા વજનની છે પણ ઊંચી જ ન થતી અને સાશ્રી મહા પાસે આવ્યા કે ગુણાતીદાન સ્વામી અમે તમારા માટે દાખલો કર્યો જો આ વેટ દુઃખો બેઠા છે તમારા માટે છાનુંમાના ઊભા થઈને જતાર્યો ઉપર અને પછી હલકી મૂર્તિ થઈ અને ઉપર બે ગયા અને જે અક્ષર વાત થતી નહોતી એ વાર અતમ હાથે બોચા મંદિરમાં બેઠા અક્ષર પુરુષોત્તમ મહારાજ ની ધય એ બેઠા ને આ બાજુ પેલા ભીમજી કોઠારી એને પત્ર લેખો ગોર્ધનભાઈ કોઠારીને કે તમે વાણિયા એમ તો પોતે વાણ્યો મૂળ હતો કે તમે વાણ્યા અને ચરોતરમાં દાળ ભાત ખાનારા એટલે જ યજ્ઞ પુરુષ દાસ ત્યાં મૂર્તિ પધરાવી શકે અમારા કાઠિયાવાડની કાંકરાળી ભૂમિમાં આપણે તો ખબર પડે શાસ્ત્રીમાં કે ચાલ તારી છાતી ઉપર આવીને બેહું અને શાસ્ત્રીમાં આવ્યા સારંગપુરમાં સારંગપુરમાં મહારાજે અઢારસો ને પાસઠમાં રોજો ઘોડો પહેરીને ખાતમુત કરેલું કે ભવિષ્યમાં એ મંદિર થશે અને પછી ત્યાં ગઢડામાં જીવા ખાતે ટેકરા પછી જમીન ન આપી એટલે મહારાજ આવ્યા સારંગપુરમાં અને જીવા ખાતે હકા બાપુ છે અને દાદા અને દાદા કે અહીંયા અમારે મંદિર બનાવવું છે અને પાછળ લાડુ બા જીવુ બા દાદા ખાતે રડતા રડતા મહારાજ પાછા મહારાજ તમે અમારા દરબારમાં અઠાવીસ વર્ષ મંદિર તમે સાનપુર બાંધો અરે જીવા ખાતે જમીન નો આપ્યું અમે અમારો દરબાર આપી દઈશું પણ તમે મંદિર ગઢડા બાંધો અને પછી મહારાજ કે વાત સાચી છે સાનપુરને જીવા ખાતે કહી દઉં કે ભવિષ્યમાં અમારું મંદિર મોટું થશે અને અમારા ભક્ત સહિત બિરાજીશું અત્યારે અમને ગઢડા જવા દો ગઢડા ગયા અને શાસ્ત્રી મહારાજે અહીંયા મંદિર બાંધ્યું શાસ્ત્રી મહારાજ જ્યારે મહંત હતા ને જૂના મંદિરને ત્યાં જયારે ત્યાં નાવા જતા નદી બોલતા હું ત્રણ શિખર નું મંદિર અહીં જોઉં છું આ કોઈ સામાન્ય પુરુષ નતા અને મંદિર ત્યાં બંધાયું પ્રતિષ્ઠા થાય અને ત્રીજું મંદિર ગઢડા ગોંડલ અરે ગોંડલ તો કેવું કેવાય અક્ષર દેરી જુના મંદિરના કબજામાં પાસઠ વર્ષ સુધી જૂના મંદિરને કબજામાં અરે અક્ષરદેવી ન મળે તો આપણું નાક કપાય ને જ્યાં ગુનાહિત દેહ છોડ્યો અને અક્ષયદેવનો વિકાસ ન ક્યાંથી થાય પાંસાઠ વર્ષનો જૂનો કબજો એ લોકો કોઈ વિકાસ ન કર્યો તો ગોંડલના નરેદ ભગવતસિંહજીએ એ કબજો લઈ લીધો પોતાના હાથમાં અને આપણને જમીન આપી પચીસ હજારમાં માને સર ત્રણ કે તમે દસ લાખ રૂપિયા ખર્ચવાના દસ લાખ રૂપિયા ખર્ચવાના ત્રણ વર્ષમાં મંદિર પૂરું કરવાનું અને રોડ ઉપરથી મને દર્શન થાય એવી રીતે મૂર્તિઓ પધરાવવાની અક્ષય દે એમને એમ રાખવાની શાસ્ત્રી મહાજ કે બધું કબલ અને હવા બે વર્ષ કે અઢી વર્ષમાં મંદિર પૂરું કર્યું દસ લાખ રૂપિયા ખર્ચા પૂર્ણ મંદિર અને રોડ ઉપરથી મહારાજ અને દર્શન થાય એ લોકોને ડિઝાઇન કરી અને મંદિર ત્યાં થયું અને પછી અટલાદરા પણ થયું અને હવે શાસ્ત્રી મહાત્મા અંતિમ સંકલ્પ હતો શું ગઢડાના ટેકરા ઉપર ગઢડાના ટેકરા પર જે મહારાજનો જ સંકલ્પ હતો કે મૂર્તિ પધરાવી પણ જેવા ખાતે જમીન નહીં આપેલી પણ આ બાજુ જૂના મંદિરમાં ગઢડામાં હરિભક્તો સંતોએ ખટપટ કરી અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીના હાથે લખાવી દીધું કે યજ્ઞપૃષ્ઠ દાસજીને ગઢડાની સીમા કે ગઢડા ગામમાં એક ફૂટ જમીન ના આપી કારણ કે એક મંદિર છે બીજું મંદિર બંધારશે તો ઝઘડો થશે આવી રીતે કાવા દાવા કરી અને લોકોએ લખાવી દીધું સાહસિમાં જે બહુ દાખલો કર્યો રાજાને સમજાવ્યા એની રાણી દ્વારા સમજાવ્યા રાણી કોકને સબ બન્યું કે તમારા ધણીને કોણ જમીન આપે કંઈ એનું વધારે મનાય પણ તોય પેલો તો આમ જડ જ હતો ન માન્યું કે નહીં એટલે નહીં તેત્રીસ વર્ષ સુધી રાહ જોઈ અને પછી હરિભક્ત કીધું કે સ્વામી બીજે મંદિર બાંધોર મૂકવાનું કરે નહીં કે મહારાજ એમ કીધું છે મંદિર બંધાશે પણ ક્યાંથી જમીન મળશે શાહજી મહારાજ કે હું પલટો કરાવીશ પણ જમીન મેળવીશ અને મંદિર જ્યાં સુધી નહીં બંધાય ત્યાં સુધી મહારાજ મને પૃથ્વી પર રાખશે અને શાસ્ત્રી મહારાજે જોયો એક ચકલી માટે બ્રહ્માંડ બોડ્યું એક ચકલી માટે બ્રહ્માંડ બળ્યું ખાલી ગઢડાની જમીન મેળવવા માટે અંગ્રેજન કાઢ્યા ખાલી ગઢડાની જમીન મેળવવા માટે જ્યારે ગાંધીજી સ્વતંત્રતાની પ્રેરણા લીધી અને નવા ગામની અંદર શાસ્ત્રી મહાજે મળ્યા શાસ્ત્રી મહાજ પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી અમારી સ્વતંત્રતાના યુદ્ધમાં અમને જીત મળે એવા આશીર્વાદ આપો શાસ્ત્રી બોલે કે જો ધર્મ રાખશો નીતિ રાખશો તો ભગવાન ભરશે અને ભારતની સ્વતંત્રતા માટે અમારા યોગી છે ને માળા ફેરવશે યોગીજી મારે અઢાર વર્ષ સુધી વીસ માળા ફેરવી છે એ ભારતનો ઇતિહાસ નોંધ લે કે ના લે પણ યોગી બાપાએ અઢાર વર્ષ સુધી દરરોજની વીસ માળા ફેરવી છે અને એને લીધે અંગ્રેજો ગયા અંગ્રેજો તો ગયા એ તો ઠીક છે પણ શાસ્ત્રી મહારાજના હરિભક્ત એ કરમસદના ઝવેરભાઈ અને એનો દીકરો સરદાર શાસ્ત્રી મહાજ પાસે બાપુજી આશીર્વાદ ધબો શાસ્ત્રીમાં બોલેલા કે ભારતનો બે તાજ બાદશાહ થશે અરે એ સરદાર પટેલે સાડા પાંચસો રજવાડા એક કર્યા હો તમારું ઝૂપડું ખાલી ન કરી શકો તમારા મકાનમાં તમારી જમીનમાં કોઈ ગેરકાયદેસર બાંધી ગયું હોય તો અરે તમારો ફ્લેટ તમે ભાડે આપ્યો હોય તમારો ફ્લેટ તમે તમારો ફ્લેટ ખાલી કરાવી શકતા નથી અને સરદાર પટેલે સાડા પાંચસો રજવાડા એક આ હલે હૈદરાબાદ નું હટે અરે ગાયકવાડ સરકાર આ ભાવનગર ની સરકાર અને પેલા જુનાગઢ નો નવાબ હલે પણ સરદાર પટેલ માં શાસ્ત્રીજી મહા નો અરે પેલો જવાહરલાલ નહેરુ એ કાશ્મીર ભેગું કરી શક્યા નથી એ કાશ્મીર જો એ સરદાર પટેલ આપ્યું હોત ને તો પ્રશ્ન હલ થઈ ગયો એને પોતાના હાથમાં રાખ્યું ચાર યુદ્ધ થયા હજારો હિન્દુ કપાઈ ગયા એ કાશ્મીર હલ થયું નથી અને ભગત સરદાર પટેલે સાડા પાંચસો રજોડ એક કરી દીધા એમાં ભાવનગર નરેશ અઢારસો પાદરનો ધણી અઢારસો ગામનો રાજા હુઈ ગયો અને આખું રાજ્ય ભરી ગયું ભારત સરકારમાં અને એ કૃષ્ણ કુમાર બનાવી દીધા મદ્રાસના ગવર્નર અને ત્યાં આવી ગયા ગોવિંદસિંહ ચુડાસમા ડેપ્યુટી કલેક્ટર તરીકે હવે ગોવિંદસિંહ ચુડાસમા જૂના મંદિરના ચુસ્ત ભક્ત જોઈ જૂના મંદિરના હોત ને તો પાછા આવત અને જમીન ન આપવા દેત પણ શાસ્ત્રીજી મહારાજાને રાતો રાત વાતો કરેલી રાતો રાત કે અક્ષર પુરુષોત્વનો સિદ્ધાંત શું છે અરે રાતો રાત બેસીને વાત કરેલી અને ફિટ કરાવેલું કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો સંભાળીને આવ્યા સારંગપુરમાં શાસ્ત્રી મહારાજ સ્વામી જમીન અગર મારા કાંઠમાં તમે જોઈતી દફાવું અને આટલું કાગળ હકા બાબુ છે ને ભાણે કે ભત્રીજો તે નોટમાંથી કાગળ ફાડીને સાસુમા સહી કરી ક્યાં સ્ટેમ્પ પેપર હતા ક્યાં સહી શીખ્યા હતા નોટમાં લખીને કે જાઓ અમારે જમીન જોઈએ છે એ કાગળ ખિસ્સામાં નાખીને કે ભાવનગર સહી શીખ્યા કરીને આવ્યા હાલો જમીન કબજો લઈ લો અને જમીન કબજો લઈ લીધો અને જોઈ લો શાસ્ત્રીજી મહારાજ જે કુમાર જેના જમણા હાથે લાલ પેનથી લખાવેલું કે યજ્ઞ પુરુષ દાસજીને ગરડાની સીમા કે ગરડા ગામે એક ફૂટ જમીન આપી શાસ્ત્રીમાંજી એને બોલે હાલ તારા હાથે ખાતમુહૂર્ત કરાવું છે શાસ્ત્રી મહારાજે એના જ હાથે ખાતમુહૂર્ત કરાવ્યું એ મદ્રાસથી બોલાવ્યા એના હાથે એને શું થયું હશે એ વખતે એના મગજ મારે મેં લખી આપ્યું હતું અને મારે હાથે ખાતમુહૂર્ત કરાવ્યું શાસ્ત્રીમાં એના હાથે ખાતમુહૂર્ત કરાવ્યું એટલું જ નહીં પ્રતિષ્ઠા પછી યોગીજી મહારાજે એના હાથે જ કળશ ચડાવ્યા ઓગણીસો ને એકસો પાયામાં એ અને કળશમાં એ કુમાર સિંહજીને આને આખી જિંદગી લાગ્યું હશે કે હારું મેં અમથી હમથી સહી કરી દીધેલી પણ આ શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા યુગ પુરુષ હતા એને કોઈ પેટ ભરવા માટે સાધુ નહોતા થયા શ્રીજી મહારાજની એકસિત ઉપાસના પ્રવર્તાઓ માટે જ્યારે સાનુનપુરમાં શાસ્ત્રીમાં જ હતા જૂનું મંદિરના પહેલા કોઠારી ગઢડાને હેરાન કરતા હતા એ વખતે શાસ્ત્રીમાં શિષ્ય જવરભાઈ દીવાન લીંબડીમાં એને ખબર પડી એને શાસ્ત્રીમાં પત્ર લખું સ્વામી તમને જો જૂના મંદિરવાળે હેરાન કરતા હોય ને તો તમે અમાર ઘેર આવી જાઓ આખી જિંદગી તમારું ભરણ પોષણ કરીશ તમારા મંડળ સહિત આવી જાય પણ શાસ્ત્રી મહારાજ એ પેટનો ખાડો પૂરવા માટે સાધુ નહોતા થયા શાસ્ત્રી મહાજે એક એક નિમિત્ત લઈને એક જબરજસ્ત એક સિદ્ધાંત પ્રવર્તન માટે પ્રગટ થયેલા અને એટલા માટે વેરી જેના ઘાવ વખાણે શાસ્ત્રી મહારાજ આખી જિંદગી જજુમ્યા છે એક માથું અથીણમાં લઈને નીકળ્યા છે એક વડતાલની જાહોરલાલી છોડીને નીકળ્યા છે એક રાજમાર્ગ છોડીને કાંટાળો માર્ગ શાસ્ત્રી મહાદેવ પસંદ કર્યો છે રુવાડે રોવાડે

કે સાચે દેવડે પત્ર લખ્યો છે એક સંતને લખ્યો છે કે તમને તો નહીં ખબર હોય તમને તો નહીં દેખાતું હોય પણ મને ઈદમ દેખાય છે ઈદમ દેખાય છે કે આપણી સંસ્થા જૂની બે સંસ્થા કરતા પૈસા ને પ્રતિષ્ઠામાં આગળ વધી જશે જોઈ લો આજે આજે વિશ્વભરમાં બી એ પીએસ ડંકા વાગે છે આ ક્યારે લેખા છે ક્યારે લખ્યો જે વખતે બીઆના શિલ્લક નો જે વખતે ડબ્બામાં રાંધીને ખીચડી રાંધીને ખાતા હતા અરે જે વખતે રેલવેની ટિકિટ મેળવવા માટે શાસ્ત્રીમાં ત્રણ ધક્કા ખાવા પડેલા આનંદમાં એ વખતે શાસ્ત્રીમાં લખે છે કે પૈસા ને પ્રતિષ્ઠામાં આ બે જૂની સંસ્થા કરતા આપણી સંસ્થા આગળ વધી જશે કારણ કે શાસ્ત્રીમાં પોતે બોલતા કે સાચે દેવડે ઘંટ વાગશે સાચી વાત હતી અહમન મમતોની વાત નહોતી એટલે વેરી જેના ઘાવ વખાણે એ જૂના મંદિર પણ વાત સ્વીકારી કે આ વાત સાચી છે નડિયાદના એક હરિભક્ત હતા દોલતરામ રામ કૃપાશંકર પંડ્યા અને એને શાસ્ત્રી મહારાજ ને સાધુતાનો ભાર પણ જુના જુદા પડ્યા ને એટલે થોડાક વર્ષ સુધી નહીં મળેલા પછી એણે શાસ્ત્રીમાં કીધેલું કે આપણે બે તમે જો પાછા જૂના મંદિરમાં ભળી જાઓ તો બહુ મોટું કામ થાય કારણ કે કનૈયાલાલ મુનશી જેને ભારતના બંધારણમાં બહુ મહત્વનું યોગદાન આપેલું એણે વડતાલવાળાને કીધેલું કે જો વડતાલવાળા આ શાસ્ત્રી યજ્ઞપુરસ્ત્રને સાચવી શીખ્યા હોત તો આખું હિન્દુસ્તાન સ્વામીનું ભજન કરતા હોત એને શાસ્ત્રીમાં એક જ વાર દર્શન કરેલા કનૈયાલાલ મુનશીએ પણ એના પ્રભાવથી બોલેલા તો આ દોલતરામ કૃપાશંકર પંડ્યાએ શાસ્ત્રીમાં કહ્યું કે સ્વામી તમે પાછા વડતાલમાં ભળી જાઓ તો સારું શાસ્ત્રીમાં કે કંઈ વાંધો નથી પણ મધ્યનું એકવીસમું વચનબદ્ધ માન્ય કરે તો કે શું લખ્યું છે એમાં શાસ્ત્રી મહારાજે દોઢ બે કલાક સુધી સમજાવ્યું કે પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભક્તોનો જેવો મહિમા સમજાણો છે એવો પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો મહિમા સમજાય તો કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે આ વાત આજે જ સમજો તો ભલે અને લાખ વર્ષ ક્યારે તો ભલે સમજાવો છૂટકો નથી એ ભક્ત ભગવાન પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ સ્વામીને નારાયણ છે આ બે કલાક સમજાયું એ વખતે દોલતરામ કૃપાશંકર પંડ્યા બોયલા કે સ્વામી આજે તમે એવું કામ કર્યું છે કે જે ઉપાસના પ્રવર્તવા માટે મહારાજને ફરી વખત પૃથ્વી ઉપર આવવું પડે પણ તમે આજે અક્ષર અને પુરુષોત્તમની મધ્યમ મંદિરમાં એક મૂર્તિઓ પધરાવીને એવું કામ કરવું છે તો ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ એ સોનાના સિંહાસનમાં પધરાવશે તો હજુ સોનાની મૂર્તિઓ તો નથી બેઠી પણ સોનાના સિંહાસનમાં મૂર્તિ બેસી ગઈ પહેલી મૂર્તિ ક્યાં બેસી સારંગપુર પછી ક્યાં બેસી અત્યારે ક્યાં બેઠી ખબર છે એ જમુના નદીને કાંઠે દિલ્હીમાં આરસના મંદિરમાં મહારાજની બાજુમાં બેસી ગઈ ગઢડામાં પણ સ્વામીએ મૂર્તિ પધરાવી કે એવું તાત્પર્ય હતું કે સિદ્ધાંત સાચો હતો બીજા એક હરિભક્ત જૂના મંદિરના હતા એનું નામ છે હરિપ્રસાદ ચોક્સી હરિપ્રસાદ ચોક્સી જૂના મંદિરના ટ્રસ્ટી હતા સરકારી વકીલ હતા મુંબઈની અંદર અને ચુસ્ત હરિભક્ત પણ શાસ્ત્રીમાં પ્રભાવ શાસ્ત્રીમા પાસે આવતા એમણે અષાઢ સુદ બીજ રવિવાર તારીખ સાત સાત ઓગણીસો ચાલીસ મુંબઈની અંદરથી એને પત્ર લખ્યો છે યોગીજી મહાને સંબોધન કરીને પછી એની અંદર પત્રમાં પોતે લખે છે કે ફક્ત દુઃખ એક જ થાય છે કે શ્રીજીએ સ્થાપેલ મર્યાદાથી તમારે બહાર નોખા રહેવું પડે છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશના લક્ષાવધી સત્સંગીજનને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી કોનો લાભ શાસ્ત્રીજી મહારાજનો એમ એ સ્થિતિ કોઈ પણ પ્રકારે સુધરે તો સુધારવી જોઈએ આવી મહાન વ્યક્તિ એટલે કે શાસ્ત્રીજી મહારાજ વર્તાલની સભામાં શોભે એનું સ્થાન આચર્શીને જમણે હાથે હોય એટલે કે મુખ્ય હોય એ મહાન પુરુષ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશમાં અગ્રણી હોય આ ભાવના મારા હૃદયને મૂંઝવે છે અક્ષર પુરુષોત્તમની ઉપાસના એ નવો પંથ નથી એ વસ્તુ શ્રીજીની બાંધેલી મર્યાદાની બહારની નથી એમાં પુરુષોત્તમ જ ઉપાસના છે તે ઉપાસના ગૌણ કરીને અક્ષરની ઉપાસના યોજાઈ નથી વગેરેનું જાહેરમાં સમર્થન કરી પ્રતિપાદન કરવાની ઘણી જરૂર છે આચાર્યશ્રી સાથે અને વડતાલ દેશના અગ્રણી સંત હરિભક્તની સાથે ચર્ચાની પણ જરૂર છે જ્યારથી આપને ત્યાં આવું છું એમ જાણ થઈ ત્યારથી વડતાલના તાબાના ભોયવાડા મુંબઈના મંદિરમાં મંડળે ઘણી મારી વિરુદ્ધ લાગણી બનાવવાનું શરૂ કર્યું છે શું ક્યાં બંડિયામાં જાય છે બંડિયામાં જાય છે વગેરે તેની મને પરવા નથી પણ સંપ્રદાયમાં આ ક્લેશ વિના કારણે હરિભક્તો ઉત્પન્ન કરે ઠીક નહીં આજે જ્યારે ભયવાડા એટલે કે મુંબઈમાં જૂના મંદિરમાં ગયો હતો ત્યારે બાલુભાઈ અને વિષ્ણુ પ્રિયાનંદ વચ્ચે વાતચીત થતી હતી ટૂંકમાં મને તો ઘણું દુઃખ થયું અને થાય છે હું જો કમિટીમાંથી ન નીકળ્યો હોત તો જરૂર આ સ્થિતિ ન થવા દેત પણ શ્રીજીની જે મરજી હોય તે ખરી માટે આ વસ્તુ સુધરે તેનો ઉપાય યોજવા શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરશો તો આવો પત્ર આવું તો કેટલા જૂના મદિન હરિભક્તો સંતો જે બોલ્યા છે એના બધા સંદર્ભો આમાં છે તો એનો અર્થ એવો થયો કે શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત સાચો હતો શાસ્ત્રીમાં જે બોલતા કે સાચે દેવડે ઘંટ વાગશે પણ મેં ગઈકાલે વાત કરી તે પ્રમાણે એ લોકોને ધરપત હતી એ લોકોને એક ધીરજ હતી એ લોકોના હૃદયમાં એક રાહત હતી કે આ યજ્ઞ પુરુષ છે ને શાસ્ત્રી ત્યાં સુધી હાલશે પછી બધું પડી ભાંગશે હં પછી એના મંદિરો અમારે સંભાળવા પડશે જ્યારે સારપુર મંદિર બાંધાતું હતું ને તો જૂના મંદિરના સંતો બોલે હું બાંધ બાંધ કરો છો કોણ આરતી ઉતારવાય તમારી પાસે નહીં હોય અમારે આરતી ઉતારવા આવવું પડશે તમારા મંદિરો અમારે સંભાળવા પડશે આવું લોકો બોલતા હતા એને એમ હતું કે શાસ્ત્રી છે ત્યાં આવું છે હાલશે પછી બધું બળી ભાંગશે પણ એને ક્યાં ખબર હતી કે સજાની સૂર્ય એ શાસ્ત્રીનું સૂર્ય કોઈ આથમ માટે પ્રગટ નહોતો થયો અરે એવા યુગ પુરુષ આ પૃથ્વી પર પ્રગટ થયા જેની વાત આપણે કરી યોગીજી મહારાજ યોગીજી મહારાજ એકચુઅલ જૂનાગઢ મંદિરમાં હતા જૂના મંદિરમાં હતા પણ મહારાજનો આખો કાર્યક્રમ હતો અને ગમે ત્યાંથી આવીને ભેગા થયા શાસ્ત્રી મહારાજમાં એ વિલીન થયા પણ યોગીજી મહારાજ એવા યુગ પુરુષ સાવ બણ અરે હાથ ચોપડી ભણેલા કાઠિયાવડી ભાષા બોલે પણ એને જે કામ કર્યું હિન્દુ ધર્મની એક જબરજસ્ત નવી ક્રાંતિ આવી અઠવાડિયે સભાની શરૂઆત હિન્દુ ધર્મમાં યોગીજી મહારાજની હોય પછી સ્વાધ્યાય પર્ન ગાયત્રી પરિવારની પછી અઠવાડિયે સભા કરતા થયા પણ સમગ્ર હિન્દુસ્તાનની અંદર અઠવાડિયે સભાની શરૂઆત કરનાર યોગીજી મહારાજ બાળ મંડળની સ્થાપનાની યોગીજી મહારાજની સ્થાપના કરી યુવાનોને સંતોને દીક્ષા આપવાની યોગીજી મહારાજની સ્થાપના અને યોગી બાપાના સંકલ્પ હતા કે લંડન જાપાન જર્મની રશિયા સત્સંગ કરવાના એ બધા સંકલ્પો આજે પૂરા થયા પણ લાગે છે યોગીજી મહારાજનો દાખલો જબરજસ્ત યોગી બાપા કહેતા કે મને એક સૂકો રોટલો ખાવા મળે ને તોય હું

એ પ્રવર્તન યોગીજી મહારાજે આફ્રિકામાં સત્સંગ લઈ ગયા અને લંડનમાં લઈ ગયા અંગ્રેજો આપણા દેશમાં ચર્ચ બાંધે અને યોગી બાપે એના ચર્ચમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા લંડનમાં એના ચર્ચમાં જ નવું હું કામે અમે બાંધીએ તારા ચર્ચમાં જ જા તારા ચર્ચમાં જ એ યોગી બાપે અક્ષર પુરુષોત્તમ અને એ યોગીજી મહારાજે પછી કામ હોય પૂરું પ્રમુખ સાહેબ મહારાજે અને પ્રમુખ સમાજે જે કર્યું છે એના બધા આપણા સાક્ષી છે યોગી પ્રમુખ છે મહારાજે દેહનો ભૂકો બોલાવીને એ યોગી બાબા ધામમાં ગયા પછીના દસ બાર વર્ષ સુધી એને જે ભેડો બેઠો છે અરે આ પૃથ્વી ઉપર આવો કોઈ યુગ અરે ક્રાંતિઓ કરનારા ઘણા છે અરે માઇક ફાડનારા ઘણા છે લખ્યો લખનારા ઘણા છે પ્રવચન કરનારા ઘણા છે પણ એક એક દિવસમાં આ સો સો દોઢસો દોઢસો ભદ્રામની બાર બાર તેર તેર ગામડાં શરીરમાં તાવ હોય એને કોઈ રોગ સામે જોયું નથી અરે બાયપાસ સર્જરી પહેલાં અને બાયપાસ સર્જરી પહેલાં સ્વામી એ આદિવાસી વિસ્તારમાં પહેરા છે હાર્ટ એટેક આવ્યા પછી વીસ દિવસની અંદર બાણું ગામડા પંચમહાલ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં સ્વામી ફરેલા છે એ સ્વામી વિશ્વભરના એકાવન દેશોની અંદર લગભગ સત્તર હજાર ગામડાના શહેરોમાં લગભગ ત્રણ લાખ ઘેર પધરાવણી કરી કરીને પાંચ થી વધારે પત્રો લખીને લાખો લોકોની વ્યક્તિગત મુલાકાત આપીને સમય આયોજન મંદિરો દ્વારા આજે વિશ્વભરની અંદર બીએપીએસ સંસ્થાના ડંકા વગાડવામાં પ્રમુખ સમાજ પોતાના દેહનો ભુક્કો બોલાવી દીધો છે તો આજે સ્વામી તો શું કર્યું છે આપણે જાણીએ છીએ પણ એક નક્કી છે કે આ અક્ષ અને પુરુષોત્તમનો સિદ્ધાંત એ સાચો છે એની જેટલી આપણને પ્રતીતિ થાય એટલું આપણે કાર્ય કરી શકીએ તો આ શ્રીજી મહારાજે ગુણાતીદાન સ્વામી ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાએ અને પ્રમુખ છે મહારાજે પોતાનું લોહીનું પાણી કરીને આ બીએપી સંસ્થા આપણને ઓપી છે હવે આપણે શું કરશું આપણે શું કરશું હ આપણે શું કરશું હોય જવાનું પંખા નીચે બરાબર તમારા બધાની ઈચ્છા છે કે બાપા આરામ કરો તો સારું જેની ઈચ્છા હોય ને એ આંગળી ઊંચી કરો જો સ્વામી બાપા આરામ કરે એવી જેની ઈચ્છા હોય આંગળી ઊંચી કરો ના ઊભા થાવ મને સંતોષ તો જ થાય ઊભા થાવ ચાલો જેની ઈચ્છા હોય કે પ્રમુખ સાહેબ મહારાજ આરામ કરે બધા ઊભા થાવ બધા જેની ઈચ્છા હોય ને જેની ઈચ્છા બધા ઊભા થાય એક ઠેકડો મારો ને જોરથી જોરથી ઠેકડો મારો બસ હવે બધા બેસી જાઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હજો બધા કબૂલ થયા છો ઊભા થઈ ગયા છો તો બાપાને આરામ આપો છે ને તો બાપા આરામ ક્યારે કરે એક છોકરો છે ને વીસ પચી ત્રીસ પાંત્રીસ વર્ષનો છોકરો એના બાપને કે બાપા હવે તમે આરામ કરો ને હું કામે ખેતરમાં જાઉં છો આરામ કરો ને હવે સિત્તેર વર્ષ થયા તો બાપ કે પણ બેટા તું ત્રણ દીકરાનો બાપ થઈ ગયો હજુ પૈરું ફેરવે છે ભમરડા ફેરવે છે તું ખેતરમાં જાતો તો હું આરામ કરું તું ખેતર માં જા તો હું આરામ કરું ને તો પ્રમુખ સમાજ ક્યારે આરામ કરે આપણે કામ કરીએ તો કામ કરીએ તો કયું કામ કરવાનું છે અક્ષર પુરુષોત્તમના પ્રવર્તનનું કામ આપણે કરવાનું છે આપણે કોઈ સ્વામીએ તો દાખલો કરો યોગી બાબા શાસ્ત્રીમાં તો દાખલો કર્યો છે વાંચો લેખી યજ્ઞ પુરુષદાસ શું શાસ્ત્રીમાં યોગી દાખલો છે આ સંસ્થા એમને ઊભી નથી થાય અત્યારે તો અરે અત્યારે તો પ્રમુખ છોના ડંકા વાગે છે બીએપીએ સંસ્થાના ડંકા વાગે છે આપણે વાત ન કરો તો આપણે વાંક છે અરે ભજન કરનારા તો ઘણા છે પૃથ્વી ઉપર રામનું કામ કર્યું રામનું ભજન કરનાર ઘણા પણ રામનું કામ કર્યું હનુમાને અરે સ્વામના નું ભજન કરનારા ઘણા પણ સ્વામના નું કામ કર્યું ગુણાતીત પરંપરાએ અને પ્રમુખ છે મહારાજે નવકણ ધરતીમાં સ્વામીનું નામ ગાતું કર્યું છે હવે આપણે આપણે કામ કરવાનું છે આપણે આ સંસ્થાને કાર્યકર્તા છીએ અમે તમે બધા આજે વિશ્વ આજે લોકોને કંઈ ઠેકાડું નથી તો લોકો પર ક્યાં બધા સાધુઓ છે બધામાં સ્વાધ્યમ ક્યાં સાધુ છે આશ્રમ બાપામાં ક્યાં બધા સાધુ છે આ મુસ્લિમો ક્યાં બધા લોકો મેળા છે તો આપણે જો સાચી વાત સમજાણી હોય શાસ્ત્રીમાં વાત સમજાણી ભગેજી મહા વાત સમજાણી યોગી બાબાને વાત સમજાણી આજે પ્રમુખસરને વાત સમજાણી છે કેમ બેહતા નથી ચોરાસી વર્ષની ઉંમરે એની વાત સમજાણી છે તો એને ધક્કો મારે છે કરુણા આપરા કે તમે આ લોકો પાસે જાવને વાત સમજાવો તો આપણે સમજાવીએ કદાચ બીજા કોઈ ન સમજાવીએ તમારા દીકરાને તમારા ભાઈને તમારા 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 બાપન તમારી તમારા સાસુને તમારા સસરાને અરે તમારી ઓફિસમાં કામ કરતા એને કંઈક તો વાત કરો અત્યારે તો આ યુગ છે અત્યારે તો તો આપણે જેમાં રસોઈ વાત કરી શકો સ્કૂલ દ્વારા સ્વામીનો મહિમા સમજાવી શકો રાહત કાર્ય દ્વારા સ્વામીનો મહિમા સમજાવી શકો મંદિરો દ્વારા અક્ષરધામ દ્વારા અરે ભુજના રાહત કાર્ય દ્વારા આપણા મેગેઝિનો દ્વારા આપણા શાસ્ત્રો દ્વારા આપણા સંતો દ્વારા આપણા યુવાનો દ્વારા આપણા બાળકો દ્વારા કે કેટલી બધી પ્રવૃત્તિ કેટલું બધું કાર્ય છે પણ એના માટે આપણે તૈયાર થવું પડ્યો આપણે વાંચવું પડે આપણે નથી વાંચતા એ કાર્યકર તરીકે એ અડધો કલાક આપણા સમૃદાયનું વાંચો ભાઈ સાહેબ સ્વામીના વાંચો વચનમાં વાંચો સ્વામીની વાતો વાંચો લિખિત યજ્ઞ પુરુષ દાસ વાંચો મેં આ તો વાત થોડી વાત કરી છે પણ આ પુસ્તકો વચનમાં રહે છે ભાગ એક બે ત્રણ થોડુંક વાંચજો થોડુંક વિચારજો તો ખબર બધી જ વાત હું જે વીસ કલાક બોલ્યો છે એમાંથી તો થોડીક જ લીધી છે બાકી સંતો એંશી કલાક સુધી આ જ વાતો બને છે આમાં છે બીજું અઘરું લાગે છોડી દેજો પણ બીજા ભાગમાં સૌર ઉપરની પ્રગટ અને ત્રીજા ભાગમાં અક્ષરબ્રહ્મ વાંચજો વારંવાર ચાર પાંચ વખત વાંચજો ઘરમાં ગોષ્ઠી કરજો કાર્યકર્તાઓ ભેગા થાય તો ગોષ્ઠી કરજો અને આપણે તત્વજ્ઞાનની વાત આપણા સિદ્ધાંતની વાત આપણે જોયું ને કે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતના પ્રવર્તન માટે શ્રીજીમાં કેટલા દુઃખો વેઠા ગુણાદિનાય સ્વામીએ ભગતજીમાં શાહજીમાં યોગી બાપાએ કેટલા દુઃખો વેઠા છે અત્યારે તો ક્યાં દુઃખો વેઠવાના છે અત્યારે તો પંખા નીચે લાડવા ખાતા ખાતા બધી પ્રવૃત્તિ ત્યાર છે ઓડિયો કેચર વિડીયો કેચર પ્રોજેક્ટર આપણું સાહિત્ય આપણા સામના પ્રકાશ બ્લીસ બધું ત્યાર છે પણ આપણે થોડોક આળસ ખાં ખેડવાની જરૂરિયાત છે ભાઈઓ કરોડો જન્મથી કુટુંબ માટે દેશ માટે જ્ઞાતિ માટે સમાજ માટે સારા માટે સાડી માટે જમાઈ માટે સસ્ત્ર માટે કરોડો જિંદગીઓ ખર્ચી નાખી છે શું હાથમાં આવ્યું છે આ બુશ માટે કેટલા મરી ગયા અરે સદા મુસ્સેન માટે કેટલા મરી ગયા કારગીલ યુદ્ધમાં કેટલા મરી ગયા અરે ભારતની સ્વતંત્રમાં કેટલા મરી ગયા શું ફળ શું પ્રાપ્તિ એ ફરી વખત ક્યાંય કુતરા આગળ કૂતરા ગધેરાપૂર્ણથી હશે પણ આ જન્મમાં એક ભગવાન માટે કર્યું હશે તો લેખે લાગશે અરે જેને જેને ભગવાન માટે કર્યું ને લેખ લેખે લાગ્યું હો પહેલાં પહેલાં આપણે વાત કરું સુદામાએ એક મુઠ્ઠી તાંદુલ આપ્યા તાંદુલ હો અને ભગવાનને આપ્યા કોને આપ્યા કોના માટે કામ કર્યું લેખે લાગી ગયું બાકી ચાલીસ રૂપિયા કિલો બાસમતી ચોખા દસ ટ્રક ભરીને ઝૂપડે ઝૂંપડે આપ્યા હોત ને તો છાપામાં ફોટો આવત કે સુદામાએ કરેલી સમાજ સેવા સુદામા કરેલું અન્ન વિતરણ પણ શું લાભ થાય દ્રૌપદી ખાલી પાટો બાંધી આપ્યો કૃષ્ણ ભગવાનને અને નવસો નવાણું ચીર પૂર્યા અને ભગવાને રક્ષા કરી એને બદલે વીસ હજાર રૂપિયાની એક સાડી વીસ હજાર રૂપિયાની એક સાડી લઈને એ દ્રૌપદી ઝૂંપડે ઝુંપડે આપવા ગયા હોત ને પેલા ગરીબ બહેનોને તો છાપામાં ફોટો આપત ટીવી ચેનલ હોત તો ન્યૂઝ આવત કે દ્રૌપદી કરેલી સમાજ સેવા અને વસ્ત્ર વિતરણ પણ કોને આપ્યું ભગવાન આપ્યું ભગવાને લાગ્યું પેલા બાઉદીન બે લાકડા કાપ્યા એને તાપવા માટે આપ્યા ગુણાતી સ્વામી કહ્યું કે હવે લાકડા કાપવા નહીં પડે કોના માટે કર્યું પ્રમુખ સાહેબ મહારાજ ઓગણીસો સિત્યાસી માં હિમાલય યાત્રા પર ગયેલા નીચે ઉતરતા હતા એક જગ્યાએ ગાડી ઊભી રાખી બે ત્રણ સંતો ગાડી હતી બે બે હરિભક્તોની ગાડી હતી અને સ્વામી ઉભા ને એક છોકરો આવ્યો નાનો પેલો મક્કા લઈને ડોડા અને સ્વામી હતા એટલે સ્વામીને આપી સ્વામી બાજુમાં સંત હતા ઠાકોરજીને ધરાવવાનું કહ્યું અને પછી સ્વામી ગરીબ ભક્તને કીધું કે બિચારો ગરીબ છોકરો છે તો પાંચ રૂપિયા આપો આ તો સત્તર વર્ષ પહેલાંની વાત એ એક બાજુ મખાઈ બહુ થાય બહુ તો આઠ આના હોય પણ મોટા પુરુષ રાજી થાય એટલે સ્વામી કે ગરીબ છોકરો છે પાંચ રૂપિયા આપો અને પેલો છોકરો સ્વામીજી મુજબ પૈસા નહીં ચાહીએ મુજબ આશીર્વાદ ચાહીએ સ્વામી તો બહુ રાજી થઈ ગયા वैसे स्वामी जी आशीर्वाद आ पा स्वामी के हम आशीर्वाद भी देते हैं तो गरीब लड़का है तो पैसा भी लो नहीं स्वामी जी मुझे पैसा नहीं चाहिए मुझे आशीर्वाद चाहिए पर स्वामी है ठाकुर जी ने थाल में एक फूल है तो ये फूल है ना पो कि जब फूल जो नीचे गंगा नदी वह से ना ये गंगा नदी में फूल पधरा जाओ એટલી સેવા સોંપી બદલામાં આપવાનું છે ને એ સેવા સોંપી અને એ ફૂલ નાખી આવ્યો પાછો આવ્યો અને સ્વામી ફરી વખત માથે આત્મિકા સ્વામી કે આશીર્વાદ બી દેતે હૈ તું ગરીબ હોય તો પૈસા લો નહીં સ્વામીજી મુજબ પૈસા નહીં ચાહીએ મુજે આશીર્વાદ ચાહીએ સ્વામી ફરી વખત માથે આત્મિકા ગાડીમાં બેસતી વખતે સ્વામી એવું બોલ્યા કે આ છોકરાનું બાઉદીન કઠિયાર જેવું થશે જોઈ લો એ છોકરા આપણે કોન્ટેક્ટ નથી આ તો ગુણાતીત પુરુષો બોલ્યા છો તો આ ભગવાન માટે આ સંત માટે જેટલું કરશો એ લેખે લાગશે તમને નોકરી ધંધા બંધ કરવું નથી કરતા નોકરી કરો ધંધો કરો વેપાર કરો ખેતી કરો પણ ભગવાન માટે થોડું કાઢો આપણે બોલીએ છીએ હું અમે આ અમે સૌ સ્વામીના મરીશું અમે આ બલિદાનો બોલીએ છીએ ખરા એક બે મિત્રો હતા એક મિત્ર કે અરે મિત્ર માટે શું ન થાય માથું આપી દઉં જ્યારે જ્યારે ભેગા થાય ને તો ડમફાસ મારે કે મિત્ર માટે શું ન થાય માથું આપી દેવાય હવે એક વખત પહેલાં મિત્રને રાત્રે હવા હો રૂપિયાની જરૂર પડી એટલે કે પેલો જે એમ ડંફાસ મારે છે એને ઘેર ગયા એને રાતે જગ્યા દોઢ વાગ્યા કે એલા તું મારા માટે શું કરે તારા માટે માથું આપી દઉં મિત્ર માટે શું ન થાય માથું આપી દઉં મને તારું માથું ન જો હવા રૂપી આપને અત્યારે તાત્કાલિક જરૂરિયાત છે અરે તું હવાહો રૂપિયા હું માંગે અરે મિત્ર માટે શું ન માથું આપી દઉં ભાઈ સાહેબ મારે તારું માથું નથી જોઈતું મને હવાહો રૂપિયા આપ અરે તું હવાહો રૂપિયા હું માગે મિત્ર માટે શું નતે માથું આપી દઉં અડધો કલાક માથા ગોળ કરી પણ હવાહો રૂપિયા આપ્યા એમાં આપણે બોલીએ હું અરે બાપા માટે મરવા તૈયાર છે અરે આ બલિદાન દઈ દઈએ બલિદાન નથી જોઈતું ભાઈ એક કલાક કાઢો એમ માથું આપી દઈએ પણ એક કલાક કાઢીએ નહીં તમે તો કાઢો સાધો ખાલી વાત કરું છે એક કલાક કાઢો કંઈક વાતો કરો એક કુટુંબ દત્તક લો બે કુટુંબ દત્તક લો તમારી આ સાથી જ કમાણી છે ભાઈઓ કરોડ રૂપિયા મૂકીને જતા રહેશો બંગલા મૂકીને જતા રહેશો પણ જેટલી કમાણી આ આખો વિસ્તાર ખાલી છે બધો જ અને સાચા ગુરુષને ઓળખાવાના છે આ સાચા ગુણ કોઈને ક્ષેત્રવૃત્તિ નથી આપણે ગુણાતીત પરંપરાનું જીવન જોઈ લો તો મહારાજ અને સ્વામીને કોઈને ક્ષેત્ર વૃત્તિ છે જ નહીં તો એક જીવને ભગવાનને માર્ગે વાળો ને એક બ્રહ્માંડ પુણ્ય થાય તો જે કોઈ મળે એને વાતો બસમાં વાતો કરો ટ્રેનમાં વાતો કરો જ્યાં બેઠા હો ત્યાં વાત કરો રેલવે સ્ટેશન વાત કરો તમે ધંધામાં વાત કરો અને છે આજે અહીં તમે બધા ઘણા બધા દાખલો કરો છો અમેરિકામાં તો પહેલાં ક્યાં સંતો હતા હમણાં મેં ગઈકાલે સંતોની વાત કરેલી ત્યાં એક પ્રમોદભાઈ પટેલ છે આ બાજુ પહેલાં સામરખા ગામના છે કરોડો રૂપિયાની સેવા છે આંકડો બોલો તમે તમે ઊંઘ ન આવે હેં એટલા બધા આપી દેવાય હા એટલા રૂપિયાની સેવા કરી પણ દર વર્ષે પાસઠ હજાર માઇલ દર વર્ષે પાંચ હજાર માઇલ પોતાની ગાડી પોતાનું પેટ્રોલ અને દર શલ્યવી ફરવા જાય છે તો બાબા તો કેટલા બધા છે તો આ સત્સંગ થાય હો તો તમારા ગામના આજુબાજુમાં બે ગામ દત્તક લઈ લો બે પાંચ કુટુંબ દત્તક લઈ લો કે એને પાકો નથી ત્યારે છોડવા નહીં બસ તમારા ગામ એક જ કુટુંબમાં દત્તક લો એને તમારા ઘરે બોલાવો તમે એને ઘરે જાઓ એને સત્સંગમાં બોલો સામે વાત કરો સત્સંગની વાતો કરો કે એમ કરતાં કરતાં એક કુટુંબ પાખું થાય પછી બીજું કુટુંબ લો આવું કંઈક કરો તો ખરેખર આપણો બહુ મોટો લાભ થશે સાશીમાં યોગી બાપા રાજી થશે સીજમાં જ રાજી થશે અને આપણે કંઈક કર્યું છે ને એ કંઈક સાર્થક લાગશે તો બાપાનો મહિમા સમજાવશે એક જણ કંઠી પહેરાવ તો ખબર પડશે કે બાપાએ કેટલા બધાને કંઠી પહેરાવી છે એકને દારૂ છોડાવશે ને તો બાપાને સ્વામી કેટલા બધાને દારૂ છોડાવ્યા છે તો કંઈક આપણે કરીએ કદાચ બીજાને ના કરીએ તો હવે મારે છેલ્લી તમને વીસ મિનિટ વાત કરવી છેલ્લી વીસ મિનિટ બસ પછી હવે તમને બહુ સહન તમારે મારું નહીં કરવું પડે તમે છૂટી જશો આ લપમાંથી છૂટી જશો હવે છેલ્લી વીસ મિનિટ મારે તમને વાત કરવી છે તો છેલ્લી વીસ મિનિટમાં વાત કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું આમાંથી જે મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો કે દીકરી જેલમાં જાય એ આંગણું ઊંચી કરો જોઈએ છે ઈચ્છા હોય અહીંયા આવું ઉપર જાઓ આગળ બેઠો અહીંયા આવો અહીં આવો આવો જલ્દી આવો ઉપર ચડી જતો એ ઠેકડો માર અહીંયા આવી જાય શું નામ તમારું હા રીગલ તમારા પપ્પા અહીંયા છે ખબર છે એ ક્યાં બેઠા હા એમ એને આપણે જેલમાં મોકલવા આ બાજુ આ બાજુ હું જે પૂછું ને તમે આ નામ હું મોઢું હલાવું કારણ કે બોલશો આ લોકો સાંભળશે નહીં એને આપણે જેલમાં મોકલવાશે ના આ મોઢું હલાવવાનું કારણ કે સાંભળે નહીં ને પછી તમારા મમ્મીને જેલમાં મોકલવા તમારા મામાને તમારા મામીને તમારા કાકાને તમારા કાકીને તમારા ફુવાને તમારા ફૈબાને તમારા માસાને આમ મોટું ઝાલાવો ને બધાને ખબર પડે તમારા તમારા માસાને તમારા માસીને તમારા ભવિષ્યના હાળાને છે કોઈની ઈચ્છા જેલમાં મોકલા મારે ઓળખાણ છે હું ગયો ન જો બાજુ જો ઓળખાણ છે હા પહેલાં જેલમાં મોકલી દઉં કોઈને જમાઈ નડતો હોય હાળો નડતો હોય બનેવી નડતા હોય સાસુ સસરા નડતા હોય દીકરો નડતો હોય મોકલવા જ કોઈને ચાલો એક વાર દોઢ વાર બે વાર મોકલવા જ કોઈને ખાનગીમ કહી જજો કદાચ જાહેરમાં ન કહેવાય અઢી વાર પોણા ત્રણ ત્રણ વાર ચાલો બસ હવે મારો પ્રશ્ન સાંભળજો થોડા કડક થઈને સાંભળજો હા વ્યવસ્થિત આમ કડક થઈ જાવ બરાબર હા આમ છાતીના લેજો બરાબર બરાબર હવે જે કોઈની ઈચ્છા નથી ને મા બાપની ઈચ્છા છે કે મારો દીકરો જેલમાં જાય કોઈ દીકરાની ઈચ્છા છે મારો મા બાપ જેલમાં જાય કોઈ નહીં છતાં મારો પ્રશ્ન એ છે આજે વિશ્વની અંદર કરોડો માણસો જેલમાં કેમ ગયા કરોડો માણસો જેલમાં કેમ ગયા એ જે જેલમાં છે તમારા વલસાડમાં જેલ છે વલસાડમાં જેલ એમાં કૂતરા પીરા છે ભૂંડ પીરા છે કોને પીર્યા છે માણસ તો જે જેલમાં છે કોકનો બાપ હશે ને એના દીકરાની ઈચ્છા હશે કે મારો બાપ જેલમાં જાય કોકનો દીકરો હશે ને એના બાપની ઈચ્છા થાય કે મારો દીકરો જેલમાં જાય કોકની મા હશે કોકની બેન હશે કોકની દીકરી હશે કોકની પત્ની હશે કોઈકની હારી હશે કોકનો ભાઈ હશે કોકની ભાભી હશે કેમ જેલમાં ગયા આજે કરોડો માણસો પૃથ્વી ઉપર જેલમાં કેમ ગયા તમને યાદ છે ને યાદ છે તમારા ઘેર જ્યારે બાળકે જન્મ લીધેલો ને ત્યારે દારૂની બોટલ લઈને આવ્યો હતો કે બહાર આવીને પી લેવાય હે આમ ભેગી બગલમાં નાખીને આવ્યો હતો છતાં આજે કરોડો માણસો દારૂ પીતા કેમ થયા વિચારજો ઘેર જઈને સોફા પર બેસીને પંખો ચાલુ કરીને એસી હોય તો એસી ચાલુ કરીને ચા અથવા તો જ્યુસ પીને વિચારજો આજે કરોડો માણસો દારૂ પીતા કેમ થયા બાળક જન્મે છે ત્યારે સિગારેટનું પાકેટ લઈને આવે છે છતાં કરોડો માણસો સિગાર્ટ પીતા કેમ થયા બાળક જન્મે છે ત્યારે મુઠ્ઠી બંધ હોય અને ખોલો તો ગુટકાને પડી કે નીકળે આજે કરોડો માણસો ગુટકા ખાતા કેમ થયા બાળક જન્મે છે ત્યારે રિવોલ્વર મશીન લઈને આવ્યા છે આપણા અક્ષરધામાં બે આવ્યા હતા ને મુરત્ય એ જન્મ્યા ત્યારે લઈને આવ્યા હતા કેમ બધાના હાથમાં આવ્યું બાળક જન્મે છે ત્યારે બ્લુ ફિલ્મની વિડીયો કેસેટ કે વીસીડી લઈને જન્મે છે છતાં જે પૃથ્વી પર કરોડો છોકરા છોકરીઓ યુવાન યુવતીઓ અને ડોહા ડોહીઓ જોઈએ છે તો કેમ જુએ છે કેમ જોયે છે બાળક જન્મેલો એક નિર્દોષ બાળક તરીકે કેમ ગુંડો થયો કેમ ખૂની થયો કેમ વ્યભિચાર્ય થયો કેમ જેલમાં ગયો કારણ કે મા બાપ તરીકે તમે ઊંઘો છો કુંભકર્ણની ઘોર નિદ્રામાં તમને મા બાપ તરીકે તમારા દીકરા દીકરી પ્રત્યેનું શું તમારું કર્તવ્ય છે એની ચિંતા નથી તમારું શર્ટના બગડેની ચિંતા છે તમારો લેંગોને બગડેની ચિંતા છે તમારી સાયકલના બગડેની ચિંતા છે તમારું ફ્રીજના બગડેની ચિંતા છે તમારો પંખોના બગડેની ચિંતા છે અરે તમારો મોબાઈલના બગડેની ચિંતા છે તમારી બે રૂપિયાની પેનના બગડેની ચિંતા છે એક અબજ રૂપિયા દેતા તમારો દીકરો દીકરી ન બગડે એની કોઈ ચિંતા છે એનું કોઈ આયોજન છે એનું કોઈ પ્લાનિંગ છે એનો કોઈ વિચાર છે તમારા મગજમાં શું વિચાર કર્યો ચાલો શું વિચાર કરો છો આજે તમે નોકરી ખાલી નોકરા નથી કરવાના ખાલી ધંધા નથી કરવાના ખાલી લોકોના ઓપરેશન નથી કરવાના ખાલી વેપાર નથી કરવાના ખાલી ખેતીઓ નથી કરવાની આ તમારી ભવિષ્યની પેઢીને બચાવી છે કોણ બચાવશે યાદ રાખજો છેલ્લા એક હજાર વર્ષમાં સમાજ નથી બેગડ્યો એ છેલ્લા સો વર્ષમાં બેગડ્યો છે જે સો વર્ષમાં નથી બેગડ્યો છેલ્લા દસ વર્ષમાં બેગડ્યો જે દસ વર્ષમાં નથી બેગડ્યો છેલ્લા એક વર્ષમાં બેગડ્યો છે હવે એક વર્ષમાં નહીં બગડે એક દિવસમાં બગડશે જોઈજો આજે વીસ વર્ષ પહેલાં કોલેજ કેવી હતી તમારી વલસાડની અમદાવાદની ભાવનગરની વડોદરાની વીસ વર્ષ પહેલા તમારી કોલેજો કેવી હતી આજે કોલેજો કેવી છે પૂછ્યો તો તો ભૂજ જો કોલેજમાં શું ચાલે વીસ વર્ષ પહેલાં ટેલિવિઝન કાર્યક્રમ હતા આજે ટેલિવિઝન કાર્યક્રમ છે વીસ વર્ષ પહેલાં ટીવી ચેનલમાં શું હતું આજે ટીવી ચેનલમાં શું છે વીસ વર્ષ પહેલાં નવરાતન ગરબા કહેવા હતા આજે નવરાત્ર ગરબા કહેવા છે જોજો ભાજો જોઈજો શું ચાલે છે આજે ઇન્ટરનેટ આવી ગયા છે ઇન્ટરનેટ જાણો છો છવ્વીસ કરોડ વેબસાઇટ પેજી જેવા છે જેમાં પોર્નોગ્રાફી તમારું મગજ ફાટી નાખે એવા ભયંકર ચિત્ર બતાવે છે આજે મોબાઈલ ફોન આવી ગયો છે અરે મોબાઈલ ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ થઈ ગયો છે શું જોશે લોકો આટલા એટલા નાના મોબાઈલ ફોનમાં આખી દુનિયાનો કચરો જોરશે અરે છોકરા છોકરીને બોલાવશે ને હોટેલમાં જશે જાણો છો તમને હોટેલમાં હું ચાલે જાણો છો સાવધાન રહેજો ભાઈ સાહેબ સાવધાન રેજો પેઢી ખલાસ થઈ જશે તો વિચાર કરવાનો છે કે નહીં તો પ્રમુખ શાહ મહારાજે સમગ્ર માનવ જાતને સંદેશો આપ્યો છે કે જો તમે જો તમે તમારા સંતાનોને જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે તમારી સંપત્તિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે આ વીસ કલાકનું જ્ઞાન સાથે ભૂલી જજો કશું યાદ ના રાખશો પણ પ્રમુખ છો આ એક વાક્ય યાદ રાખજો ભલે બધું ભૂલી જાઓ આ એક વાક્ય યાદ રાખજો જો તમારે બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સાચા અર્થમાં સેવા કરવી હોય સાચા દિલથી કાર્યકર તરીકે સેવા કરવી હોય તો પ્રમુખ એક વાક્ય યાદ રાખજો બાકી તમારી પેઢી તમારો ના કપાવશો તમે કાર્યકર હશો તમારા દીકરા દીકરી ભાગી જશે અરે મુસલમાન છોકરા છોકરીને પરણરશે અરે કેટલા પ્રશ્નો થશે તમે કાર્યકર્તા બંધ થઈ જશો જો સાચા અર્થમાં તમારે બી બે સંસ્થાની સેવા કરવી હોય તો સાવધાન રહેજો પ્રમુખ સ્વામીના એક વાક્યનો દરરોજ વિચાર કરજો કે જો તમે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી સંતતિ અને સંપત્તિ બંને ગુમાવનો વારો આવશે આ વાક્ય બોલનાર કોઈ એકવીસ લાખ વર્ષ જૂના રૂપ નથી ભાઈઓ કે જેને આજના સમાજનો શું ખબર ન હોય આ વાક્ય બોલનાર કોઈ પાંચ હજાર વર્ષ જૂનો સાધુ નથી કે જેને આજના સમાજની ખબર ન હોય આ વાક્ય આજની સદીમાં જીવનાર પણ હિમાલયની ગુફામાં સાધના કરતા હોય પોતાના ધ્યાનમાં મસ્ત હોય જેની સમાજની કોઈ પરવા ન હોય સમાજનો શું ચાલે છે કોઈ ખબર ન હોય એવા સંતના વાક્ય નથી ભાઈઓ આ વાક્ય એવા એક સંતનું છે જેણે વિશ્વની અંદર આજે ચોરાસી વર્ષથી આ સમાજમાં વિચરી રહ્યા છે દુનિયાની અંદર એક પાંસઠ વર્ષથી સાધુ તરીકે રહીને દુનિયાના બાવન દેશોની અંદર જેણે વિચરણ કર્યું છે વિશ્વ સત્તર હજાર ગામડાના શહેરમાં જે ગયા છે વિશ્વના આદિવાસીના ઝુંપડાથી મારીને કરોડપતિના બંગલા સુધીમાં ત્રણ લાખ ઘેર જને પધરામણી કરી છે અરે જેને પાંચ લાખ કરતાં વધારે કાગળો વાંચ્યા છે અરે લાખો લોકોને વ્યક્તિગત મળ્યા છે અરે હજારો લોકોને ટેલિફોન ઉપર હાંભળ્યા છે ટૂંકમાં જેની સમાધિ દાળ પારખી છે જેને સમાજનો સોનોગ્રાફી કાઢ્યો છે જેને સમાજનો એકક્ષેપ આવ્યો છે આવા એક અનુભવી સંત અરે જેને પોતાનું જીવન સમાજના પ્રશ્ન બાપ દીકરાના પ્રશ્ન સાસુના પ્રશ્ન પતિ પતિના પ્રશ્ન અરે ઝઘડા મટાડવામાં જેને પોતાની જિંદગી સમર્પિત કરી છે એવા એક સંત પર મિતકારી એવા પ્રમુખ સમાજનું વાક્ય છે તો વિચાર કરવો પડે વિચાર કરવો પડે ભાઈઓ જાગજો જાગજો તો વિચાર કરજો ભગવાને તમે આરસનો પથ્થર આપ્યો છે આરસના પથ્થરમાંથી તમે રામ પણ બનાવી શકો અને રાવણ પણ બનાવી શકો ભગવાન આરસનો પથ્થર આપ્યો છે એમાંથી કંસ પણ બનાવી શકો અને કૃષ્ણ પણ બનાવી શકો આરસના પથ્થરમાંથી તમે સીતા પણ બનાવી શકો અને સુરપંખા પણ બનાવી શકો તમારી શું ઈચ્છા છે શું તમારી જવાબદારી છે શું તમારી ઈચ્છા છે અને શું પ્લાનિંગ છે એટલા માટે તમારા બાળકોનું ઘડતર તમારે કરવું પડશે પહેલાં તો દાદા દાદી લક્ષ્મણ ભરત સીતાની વાતો કરતા હતા અત્યારે તો દાદા ને દાદી પપ્પા ને પપ્પી બેટા ને બેટી બધા ભેગા જઈને ટીવી જોવે હું જોવો છો વિચારતો કરો એ તમારી યુવાન દીકરી બહેનો હોય એવી હોપ્લેશ જાહેરાત એવી હોપ્લેશ તમારું મગજ ફાડી નાખે એવા ટીવીના કાર્યક્રમો શું જોવો છો તમે વિચારતો કરો તમને ભાન છે કે નહીં મર્યાદા કંઈક છે કે નહીં આપણી હિન્દુ સંસ્કૃતિની અને લોકો ભૂલા છો અને બિન સાંપ્રદાયિકતા એ તમારી ઘોર ખોદી જે દેશની અંદર ભાગવત રાવણ ગીતા ઉપનિષદ રચાયા એ દેશમાં આપણા છોકરાઓ અરે કોલેજમાં ભણે અરે ડોક્ટર એન્જિનિયર થાય એમ એ થાય ત્યાં સુધી મૂર્ખાઓને ખબર નથી વેદો શું છે ઉપનિષદો શું છે રામાયણ શું છે મહાભારત શું છે એને ખબર છે સચિન તેંદુલકર કોણ છે એને ખબર છે એક્ટર કોણ છે એને ખબર છે એક્ટ્રેસ કોણ છે એને ખબર નથી સીતા કોણ છે એને ખબર નથી અનુસુયા કોણ છે એને ખબર નથી ધ્રુવ અને પ્રહલાદ કોણ છે એને ખબર નથી શ્રવણ કોણ છે એને ખબર નથી

કોણ કરશે તો એના માટે જાગ્રત રહેજો ભવિષ્યમાં આ વિકૃતિ આપણા દેશમાં આવી રહી છે ભયંકર વિકૃતિ ભુજમાં ભૂકંપ થયા પહેલાં મકાનો જુદા હતા અને ભૂકંપ થયો ને એટલે આપણે જે મકાન બાંધીએ પણ ડિઝાઇન આખી બદલી કાઢી અક્ષરધામ બાંધતા પહેલાં ભૂકંપ આવેલો તો અક્ષરધામનું પ્લાનિંગ આખું બદલાઈ ગયું આખોનો પાયો બદલાઈ ગયો કે ગમે એટલો ભૂકંપ આવે તો અક્ષરધામ કાંકરી ન હલે તો એ જોવાનું છે આ વિકૃતિ આપણા દેશમાં આવી રહી છે તમને ઓવર કોન્ફિડન્સ છે તમે એમ માનો છો કે મારો દીકરો બહુ આવ્યો છે મારી દીકરી બહુડ આવી છે પણ યાદ રાખજો તમારા દીકરા દીકરોનો માર્ક નથી આખું બાજુમાં વાતાવરણ એવું છે અરે કોલેજોમાં તમારી સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં હોટેલોમાં ટેલિવિઝન કાર્યક્રમમાં ટીવી ચેનલોમાં આ તમારા સાયબર કાફેમાં તમારા દીકરા દીકરો હું જોઈએ છે તપાસ કરી છે ક્યારે અરે અમને તો બધા કહી જાય છે એટલું ભયંકર એટલું બોગસ તો તમે ના માનશો તમારા દીકરા દીકરી ડાયા હશે પણ સમાજનું વાતાવરણ એવું છે કે સવારે ડાયો હશે દસ વાગે બગડી જશે દસ વાગે ડાયા હશે તો બપોર બગડી જશે બપોર હાર્યા હશે ચાર વાગે બગડી જશે ચાર વાગે હારા હશે હાજે બગડી જશે અને હાજે હારા હતો તો રાત્રે બગડી જશે આખું વાતાવરણ એવું છે છોકરા છોકરીનું વાંક નથી તો તમારે એવું ઘડતર કરવાનું છે મેં કાલે વાત કરી દેને ને કે તમારા દીકરાને સિંહ બનાવજો કે કોઈ ઘેટી ઉપાડી ન જાય તમારી દીકરીને સિંહ બનાવજો કોઈ કોઈ ઘેટો ઉપાડી ન જાય એ ઘડતર તમારે કરવાનું છે એ તમે કોલેજનું વાતાવરણ નહીં બદલી શકો તમે ટેલિવિઝનનો કાર્યક્રમ બંધ નહીં કરી શકો તમે ટીવી ચેનલ બંધ નહીં કરી શકો અરે તમે જે ઇન્ટરનેટમાં જે પોર્નોગ્રાફીઓ બતાવે છે નહીં અટકાવી શકો પણ તમારા દીકરા દીકરીનું ઘડતર એવું કરો કે દુનિયામાં ગમે તે જગ્યાએ જાય એને ટોચો ન વાગે તમારી ખાનદાની તમારા કુલની ખાનદાની એ સંપ્રદાયની અસ્મિતા સંપ્રદાયનું ગૌરવ ગુરુનું ગૌરવ ક્યારે ન ચૂકે અને એ ઘટતે જવાબદારી તમારી મા બાપની છે તો મા બાપ થતાં તમારે શીખવું પડશે નથી આવડતું અરે મા બાપ થવાનું સંતો પાસે શીખવું પડે તમારે ભલે સંતો મા બાપ નથી થયા પણ તમને કંઈ ખબર જ નથી હો એક છોકરાનો ઉછેર કરવો એટલે હું સમજો છો તમે આપણે ગાંડા બાવળ ઉગે જોયા છે ને ગાંડા બાવળ હં એનું કોઈ પાણી પાવા જઈશ કોઈ ખાતર નાખેસ કોઈ દવા છાંટેસ અરે એની મેળે અહીં તો પાણી વરસાદ પડે અમારે કાઠિયાડનો કોઈ વરસાદ નહીં પડતો તો એ મેળે એની મેળે ગાંડા બાવળ ઉગ્યો કોઈ પાણી નથી નાખતું કોઈ સમય નથી કાઢતું દવા નથી છાંટતું એને કોઈ વાળ નથી કરતું તમારા દીકરા દીકરીને ગાંડા બાવળ જેવા કરવા હોય તો તમારે સમય કાઢવાની જરૂરિયાત જ નથી એક આંબાનો છોડ એક ગુલાબનો છોડ અરે મોગરાનો છોડ ઉછેર ને તો સમય કાઢવો પડે સમય કાઢવો પડે દવા છાંટવી પડે નીંદકામ કરવું પડે ખોટો કચરો કાઢવો પડે ખાતર નાખવું પડે પાણી પાવવું પડે તમારા દીકરા દીકરી કોઈ મશીન નથી એ કોઈ મોટર સાયકલ નથી ગાડી નથી કે પેટ્રોલ આપી દો તો ચાલ્યા કરે એ જીવતું જાગતું પ્રાણી છે જીવ તો જાગતું પ્રાણી છે એને તમારા પ્રેમની જરૂરિયાત છે આત્મીયતાની જરૂરિયાત છે એના તમારા દીકરાના ખભા ઉપર હાથ મૂકીને કીધું છે બેટા તને શું તકલીફ છે ક્યારે પૂછ્યું છે એની અર વાર્તાઓ કરી છે તમારો દીકરો ખુલ્લા દિલથી કહી શકે કે બેટ પપ્પા મારે ત્યાં ભૂલ થઈ ગઈ છે હો તમારી દીકરી કહી શકે કે મમ્મી પપ્પા મારે ત્યાં ભૂલ થઈ છે તમારા દીકરા દીકરી યુવાન દીકરા દીકરી તમારી પાસે ખુલ્લા હૃદયથી એની ભૂલ તમારી પાસે કહી શકે અરે નથી કહી શકતા કેમ તમે સંબંધો નથી કેળવા આજે પ્રમુખ સાહેબ મારી પાસે સંતો ભક્તો ભાઈ બધા નાના મોટા ભાઈ પોતાની ભૂલો રજૂ કરી શકે એક સ્વામી પત્ર દ્વારા ફોન દ્વારા કે વ્યક્તિગત મળીને કે સ્વામી મારી આ ભૂલ થઈ છે અને છતાં સ્વામીનો સ્વહાર સ્વામીનો પ્રેમ એની આત્મીયતા જરાય તૂટે નહીં આજે તમે થોડીક ભૂલ થઈને થપ્પડ મારી દીધો એક ભાઈને ત્યાં મહેમાન આવેલા અને પેલી ચા રકાબી આપ્યા પછી નાના છોકરાને બોલો એલા જા રકાબી છે ને ઘરમાં તમે મમ્મીને આપ્યો અને પેલો ઉતાવળો જતો હતો અને એમાં રકાબી પડી ગઈ કપ પડી ગયો અને એના આમ ઊંચી ટાંકી હોય જ હોય અને બે મારી છોકરો બિચારો રડતો રડતો ઘરમાં ગયો મમ્મીને કે મમ્મી મારા પપ્પાના હાથમાં ક્યારે કોઈ વસ્તુ નહીં પડી ગઈ હોય જોજો હવે આ જગ્યા પ્રમુખ શામાં કેવી રીતે વર્તે શું વર્તો ને એક વખત ડન ઇઝ ડન ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન હે એક રકાબી બી તૂટી ગયે હવે નથી આજે થવાની પણ એ છોકરાને તમે બે થપ્પડ મારી એના કરતાં કીધું બેટા કંઈ વાંધો નો કંઈ વાંધો નહીં ચિંતા ન કરીશ આપણે નવી લાવશો એ તો મારા હાથમાંથી પડી જાય ચાલ આપણે કચરો વીણી લઈ કાચ વીણી લઈ કોઈને પગમાં નવા જા હાવણી લાવો અને પછી લઈ અને ના તું ચિંતા ના કરતો આપણે કાલે નવી લાવશું આવું આવું કીધું હતું તૂટી ગયો તૂટી ગયો પણ હવે બીજી વાર મહેમાન આવે અને છોકરાને રકાબી લેવા બોલાવ આવે આવે તો તમે ખરેખર એક છોકરાનું તમારે ઘડતર કરવું એટલે હું સમજો છો તો મા બાપને જીવન સ્ટાઇલ બદલવી પડે તમારે પૂજા કરવી પડે ઘણી ઘર પૂજા નથી કરતા અરે મુસલમાન પાંચ વાર નમાઝ પડે છે એકવાર તો પૂજા કરો તિલક ચાંદલો કરો પૂજા કરો ઘર સભા કરો આમાં કેટલા કાર્યકર્તા ઘર સભા કરે છે આંગનું કરો છો જે કરે છે ને ધન્યવાદ બાકીને શરૂ કરો આથી શરૂ કરો અરે મોક્ષ માટે ના કરજો જાઓ તમારે મોક્ષ ન જોઈતો હોય અક્ષરધામ ના જોઈતું હોય કલ્યાણ ન કરવું હોય સ્વભાવ દોષો ના ટાળવા કંઈ વાંધો નહીં મોક્ષ માટે સભા ના કરતા મોક્ષ માટે પૂજા ના કરતા મોક્ષ માટે રવિ સભામાં ના આવતા પણ તમારા દીકરા માટે ઘર સભા શરૂ કરો દીકરી માટે ઘર સભા શરૂ કરો દીકરા દીકરી બાકી નહીં બચે નહીં બચે તમે રોતા નહીં આવડે જોજો અરે કેટલાય આપણા હરિભક્તોના પ્રશ્નો છે શેરમાં ને ગામડાના દેશ અને પરદેશમાં આપણા હરિભક્તોના છોકરીઓ મુસલમાન છોકરાને પરણે અરે કેટલા આ દેશમાં પરદેશમાં આપણને લાગે ને પેઢીઓનો સત્સંગ અરે શું પેઢીઓને સત્સંગની વાતો કરો છો દાદા ખાતે જેના ગરબામાં અઠ્યાવીસ વર્ષ રહ્યા એની ત્રીજી પેઢી સત્સંગ નથી રહ્યો જોઈ આવજો દાદા ખાતાના કુલમાં અરે શાસ્ત્રી મહારાજ જેને ત્યાં રહેતા દાદા ખાતાના કુટુંબની જેમ જેટલો ભોગ અને સમર્પણ એની ત્રીજી પેઢીમાં સત્સંગ નથી રહ્યો તમને સત્સંગ હોય પણ તમારા દીકરાને સત્સંગ નહીં તો શું કરશો તો કાર્યકર તરીકે ભલે તમે કાર્ય કરો તમે ગામડે જાઓ પણ તમારા દીકરા દીકરીને ભોગે નહીં સમય કાઢો તમે સમય કાઢો તમારી પત્ની સમય કાઢે ઘણી ઘણી લાગે મારા પત્ની બે છે ભલે પત્ની બે તમે બેસો અઠવાડિયે એક વાર તો બેસો બે વાર બેસો ત્રણ વાર બેસો અડધો કલાક બેસો એની અરે રમો બાળકો અરે પ્રમુખ છે મારા આટી મોટી સંસ્થા મારે છે તોય બાળકો બાળકોને રમે છે તો તમે નથી જ કાઢતા તો એક દીકરો હો તમારા દીકરો અત્યારે જૂના જમાના ગયા કે તમે તમારા બાપનું માનતા હતા આ દીકરા નહીં માને એને ફ્રેન્ડશીપ તમારા દીકરા સાથે મિત્રતાની રીતે વર્તો એને એવું નથી કે એને પંપલા કારણ કે થપ્પડ પણ મારો વાંધો નથી પણ એને ખબર પડવી જોઈએ કે મારા પપ્પાએ થપ્પડ મારી છે મારા હિત માટે મારી છે આ તો દરેક થપ્પડ જ મારા કરે થપ્પડ જ મેરા કર ક્યારેક વખાણ તો કરો આ તમારા પત્નીને વખાણ કરવા પડે કે ઘડી હારી નથી ઘડી હારી નથી પણ ક્યારેક હારી વખાણ તો કરો એ નથી કરતા આ આ બધું જ છે ને પ્રમુખ સાહેબ મારી પાસે બધું શીખવું પડે પેલો છોકરો તમે રિઝલ્ટ લેલા કે પપ્પા મારી એક્યાસી ટકા આવ્યા હવે ડફોડ છે ખાધું નહીં હોય તે વાંચ્યું નહીં હોય બીજાને બ્યાસી ટકા આવ્યા પણ એને ભલે બ્યાસી પણ એક્યાસી ટકા આવ્યો ધબો તો મારો એને આનંદ તો વ્યક્ત કરો એક ચોકલેટ તો આપો એને કંઈક ઇનામ તો આપો આ તો બીજાના છોકરાને જ વખાણ કર્યા કરે કે એનો છોકરો હારો એનો છોકરો હારો એની છોકરી હારી તો તારી મૂકી આવજે ને એને લે આવો તમારી પાસે જોઈ સ્વીકારી લેવાનું હોય બીજાને બંગલો જોઈને તમારે ઝૂપડું ન નાખાય બીજાને ગાડી જોઈને તમારી સાયકલ કાઢીનો નાખાય તો તમને ભગવાન જે દીકરા દીકરા આપ્યા છે એને સ્વીકારી લો ભલે ઠોઠ હોય ભલે નબળા હોય પણ તમે પ્રોત્સાહન આપો તમેની કદર કરો કંઈક એને પ્રોત્સાહન આપો પ્રેરણ આપો બળ આપો અને એના જીવમાં અક્ષર પુરુષોત્તમ નાખજો પ્રમુખ છે મહારાજ નાખજો બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે તમારી ભવિષ્ય અરે જિંદગી તો કૂતરાય જીવે છે અરે ભૂંડાઈ જીવે છે એ જિંદગી નહીં એ ભૂંડા પોતા હાથ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ લઈને ફરતા જ હોય છે ને એ કઈ જિંદગી છે હે જિંદગી તો બધા જીવે છે પણ એક આદર્શ એક હિન્દુત્વની અસ્મિતા આંચજો ભાઈઓ હિન્દુત્વનું ધાવણ ધવરાવજો અક્ષર તમને અસ્મિતા આંચજો અક્ષર તમે જીવમાં નાખજો પ્રમુખ મહાજાના જીવમાં નાખજો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા દીકરા દીકરી ભલે વાતાવરણ બગડ્યું અરે વાતાવરણ હું બગડ્યું છે પ્રહલાદ રાક્ષસ કુળમાં ભક્ત બહેનો રાક્ષસ કુળમાં ભક્ત બહેનો કેમ કેમ બહેનો છે એની માતા કથા સાંભળતી હતી એના પેટમાં જયારે બાળક હતો ને કાં થાંભરતી હતી વાંચો ભાગવત હિન્દુ ઘેર હોય નહીં જો કે પણ વાંચો એને એ દીકરા તારો બાપ દુશ્મન ભગવાન તું કેમ નો ભક્તિ કરે છે કે મારી માએ મા સાંભળી હતી મને ખબર પડી મને અસર થઈ અરે શરૂ કર્યું ગપ્પા મારે પ્રશ્ન છે આ તો ગપ્પા ખોટા હું ખોટા ગપ્પા આજે વિશ્વમાં વીસમી એકવીસમી સદીમાં સાબિત થઈ શક્યું છે કે માતાને જ્યારે બાળક હોય એ માતા જે જુએ જે સાંભળે જે વાંચે એની અસર બાળકો ઉપર થાય છે તો પ્રહલાદની મા જોઈજો રાક્ષસ કુળમાં ભક્ત પ્રહલાદભાઈનો અને બ્રાહ્મણ કુળમાં રાવણ રાક્ષસ બહેનો કેમ બહેનો વિચાર કરવાનો છે તો આજે તો વંઠેલ પિક્ચર જો છોકરા વંઠેલ જ થાય ને બસ એવા ખરાબ ચિત્રો જુઓ તો શું થાય તો હકીકતમાં અરે બાળક ઢાંઢો થાય ને વીસ વર્ષનો પછી બાપા પાસે આવે કે બાપા મારા દીકરાને સુધારો તો ટમેટો શેક સુધારવાનું હવે રીંગણું શેક સુધારવાનું એના સંસ્કાર ક્યાંથી આપવાના છે અરે તમારા જન્મ પહેલાં તમારા હખણા રહેવાનું જન્મ પહેલાં આગળ રહેવાનું છે બાકી તમે આગળ પાછા ને પછી દીકરી કોઈક મુસલમાન છોકરાને ભરતી હોય ને તો કે બેટા આપણે એવું ન કરે દીકરી કહેશે પપ્પા મને ખબર છે કે તમે હું કરું બધું જ કહેશે તમારા દીકરા દીકરીને કહેજો ભલે તું લગ્ન કરીને વાંધો નહીં પણ કહેવાનું તાત્પર્ય એટલું છે ભલે ગમે તેવું વાતાવરણ હોય સ્વામીમાં જોડજો છેલ્લા બે પ્રસંગ તમને કહું કે પ્રમુખ એક અમે ગુજરાતનો એક છોકરો રશિયા ભણવા ગયો ઘણા બધા રશિયા ભણવા જાય છે અને રશિયાને હવા લાગી હવા લાગી એટલે હું રશિયાને હવા લાગી એટલે હું રશિયન પાર્સલ લઈને આવ્યો એટલે હું રશિયન પાર્સલ લઈને આવ્યો એટલે હું સમજી ગયા ને હા બસ તમે તો બધું સમજી જાઓ હં પણ પછી પછી એના બાપે કીધું એલા બેટા આ કોણ કે તમારા દીકરાને હોવ કે ન હોય બેટા એ ક્રિશ્ચિયન છે આપણે હિન્દુ છે આપણે સ્વામીના છીએ ન હોય કે હોય કારણ કે સ્કૂટર જ્યારે લગ્ન ન થાય ફ્રીજ જ્યારે લગ્ન ન થાય સ્ત્રી જ્યારે લગ્ન થાય એ સ્ત્રી છે ને હું પુરુષ છું પણ કે ન હાલે કે હાલે હવે એ છોકરાએ એ પેલી છોકરીને કહી રાખેલું કે મારા ગુરુને પૂછવાનું બાકી જો બાળ મંડળમાં આવતો હતો ને આ સંસ્કાર પડેલા કે બાળ મંડળમાં કે મારા ગુરુને પૂછ્યા વગર કામ ન થાય મને એટલું ખબર પડી છે કારણ કે બાળ મંડળ આવતો પછી કોલેજમાં ગયો પછી રશિયા બનવા ગયો પછી સત્સંગ છૂટી ગયો